આજે વાતનો વિષય એવો છે, જીવન મૂલ્યોનું અમૃત મંથન. આપણા દેશનો અમૃત મહોત્સવ, અમૃતકાલ અત્યારે ચાલી રહ્યો છે. જોગાનુજોગ સંજોગ કચ્છ મિત્ર પણ છે. એટલે જ્યારે આપણે એક અમૃતકાલમાં ઊભા છીએ આપણા દેશના, અને હમણાં જેમ વાત કરી દીપકભાઈએ કે આપણો દેશ બદલાઈ રહ્યો છે, દરેક દ્રષ્ટિએ જોઈએ, દરેક ક્ષેત્રમાં જોઈએ, ત્યારે આપણા દેશની હરણફાળ આપણને દેખાય છે. એટલે 140 કરોડની વસ્તીનો આ દેશ, એની ઉર્જા, એના વિચારો, એમની કાર્યશક્તિ, એ તમામ ભેગા થયા છે. એટલે ઇન્ડિયા, ભારત એ અત્યારે અમોંગ ધ લાર્જ ઇકોનોમીઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ છે. એટલે જે મોટી ઇકોનોમીઝ છે એમાં સૌથી ફાસ્ટ અત્યારે ઝડપી એ ઇકોનોમી વધી રહી છે. અને એવી પરિસ્થિતિમાં આપણે બધા સહભાગી થઈ રહ્યા છીએ આપણા દેશની આ યાત્રામાં. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આપણા સમાજના વિકાસમાં, આપણા કોઈ વ્યવસાય ધંધાના વિકાસમાં, નાની મોટી સામાજિક સેવાઓમાં, અને સાથે સાથે વ્યક્તિગત જીવનના ઉત્કર્ષમાં પણ, એ આપણા સૌ માટે એક સૌભાગ્યની વાત છે. જે વિષય છે જીવન મૂલ્યો, એની અસરકારકતા, એની આવશ્યકતા એ એટલી બધી છે જીવનમાં. કારણ કે એક વાત બહુ હકીકત છે, જ્યારે ઘણી વખત અમે કોર્પોરેટ્સને કે પ્રોફેશનલ્સને વાત કરીએ ત્યારે અવશ્ય કરીએ છીએ કે વિથ ધ બેસ્ટ ઓફ એકેડેમિક્સ, બેસ્ટ ઓફ ટેલેન્ટ, બેસ્ટ ઓફ નોહાવ, બેસ્ટ ઓફ એક્સપિરિયન્સ, બેસ્ટ ઓફ પ્લેટફોર્મ, બટ લેસ ઓન વેલ્યુઝ યુ વિલ ફેલ. તમારી પાસે શિક્ષણ સારું છે, પ્લેટફોર્મ સારું છે, નોહાવ એટલે નોલેજ સારું છે, સપોર્ટ સિસ્ટમ છે, સંસાધનો સારા છે, પણ વેલ્યુ સિસ્ટમ નબળી હશે અથવા નહીં હોય તો આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ દિવસે તકલીફ જરૂર આવશે. જો જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? વેલ્યુ સિસ્ટમ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને જેણે જેણે બેંક સાથે ચેડા કર્યા બધાએ દેશ છોડવો પડ્યો. 2-3 લંડન ભાગી ગયા છે, 2-3 વેસ્ટ ઇન્ડિઝ બાજુ છે, ત્રિનિદાદ એન્ડ ટોબેગોમાં. એટલે વેલ્યુ સિસ્ટમ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન યોર રિસોર્સિસ. આપણી વેલ્યુ સિસ્ટમની આવશ્યકતા ખૂબ છે. એટલે વેલ્યુ સિસ્ટમનું અમૃત મંથન એ ખૂબ જરૂરી છે. બહુ જ એક સિમ્પલ વાત છે કે એવરીથિંગ એલ્સ ઇઝ એટ ધેર પ્લેસ, વી હેવ ટુ બી એટ આર પ્લેસ. બસ એટલું જ છે. સંસાધનો એટલે રિસોર્સિસ બધા સારા છે, વ્યવસ્થાઓ છે, સિસ્ટમ્સ છે. હવે આપણે પ્રોપર ગોઠવાવાનું છે. એક રવિવારે સવારે એક પિતાશ્રી ન્યૂઝપેપર વાંચતા હતા, પ્રોબેબલી કદાચ કચ્છ મિત્ર હશે. કોઈ સન્ડે આર્ટિકલ સારો આવ્યો હશે એટલે ભાઈ ખૂબ એમાં ઇન્ટરેસ્ટથી અને રસપૂર્વક એ વાંચી રહેલા. એમનો નાનો બાળક 7-8 વર્ષનો એના પપ્પાને હાથ પકડીને જરા હેરાન કર્યા કરે, પપ્પા તમે મને કહેલું કે હું તને એક સરસ ક્રિકેટ બેટ લાવી આપીશ, અઠવાડિયું થઈ ગયું તમે જે લાવી આપ્યું નથી. એટલે એના પિતાએ કીધું કે હું ચોક્કસ કાલે સોમવારે સવારે પહેલી વાત આ કરીશ. ત્યારે બેટા કીધું, પપ્પા ગયા રવિવારે પણ તમે આ જ કહેલું. એમ કરીને બેટો જરા જીદે ચડ્યો. બેટાએ કીધું કે પપ્પા આજે રવિવારે આપણી સોસાયટીની મેચ છે, અને મેં મારા મિત્રોની વચ્ચે એમ કહ્યું છે
કે હું મારું બેટ લઈને રમવા આવવાનો છું. 7-8 વર્ષના બાળક માટે પોતાનું બેટ લઈને મેચમાં રમવા જવું કેટલો એક આનંદનો અવસર હોય. આપણને બધાને ખબર છે જિંદગીમાં આપણું પહેલું બેટ આપણે લીધું એનો આનંદ કેવો હોય. સવારે 2 વાર લૂછવાનું, સાંજે 2 વાર લૂછવાનું. એટલે પપ્પાને એમ થયું કે આ મને હેરાન કરે છે, આને કંઈક કામે લગાડી દો. એટલે આજુબાજુ જોયું તો ટેબલ ઉપર એક A4 સાઇઝનું પેપર પડેલું, એની ઉપર દુનિયાનો નકશો હતો. પિતાજીને સૂજી આવ્યું, એને બાળકને પેલો નકશો બતાવ્યો, જો દુનિયાનો નકશો છે, વર્લ્ડ મેપ છે. બાળક તો 7-8 વર્ષનો, એટલે બીજા ત્રીજા ધોરણમાં હોય, એને કંઈ વર્લ્ડ જ્યોગ્રાફી ભણ્યો ના હોય, નકશો જોયો ના હોય. એટલે બાળકે પિતાએ બતાવ્યું કે જો અહીંયા ઇન્ડિયા છે, અહીંયા ચાઇના છે, અહીંયા રશિયા છે, અહીંયા યુક્રેન છે, એટલે અત્યારે તો છે, પછી અહીંયા અમેરિકા છે, અહીંયા લેટિન અમેરિકા છે, એ બધું બતાવ્યું. અને પછી કહ્યું કે હવે હું આને ટુકડા કરી નાખું છું અને પછી શફલિંગ કરીને તને હાથમાં આપીશ, તારે આને જોડી આપવાના, અને તું નકશો બરાબર કરી આપે ને તો હું તને અત્યારે જ બેટ લાવી આપું. પિતાને ખબર હતી કે રવિવાર દુકાન બંધ હોય લાવીને આપવું, પણ એને જોબ જ એવી આપી હતી કે છોકરો પૂરું જ ના કરી શકે. ટુ હિઝ સરપ્રાઈઝ ધ બોય કેમ બેક ઇન 10 મિનિટ્સ ફિનિશિંગ ધ જોબ. પેલો બાળક છે ને પાછળથી બધે સેલોટેપ લગાડીને આખો નકશો લઈને આવ્યો. પિતાને બહુ આશ્ચર્ય થયું કે આટલો નાનો બાળક અને એની કોઈની મદદ લીધી નથી, તેણે કેવી રીતે આ નકશો પાછો જોડી દીધો અને જોયું તો બધું પોતાના સ્થાને હતું. એને બાળકને આશ્ચર્યથી પૂછ્યું કે તે આ કેવી રીતે કર્યું. બાળકે પિતાના હાથમાંથી એ કાગળિયું ખેંચ્યું અને ઊંધું કર્યું કે પપ્પા, પાછળ એક માણસ ઊભેલો, એનું ચિત્ર હતું, મેં માણસ ગોઠવી દીધો, આગળ દુનિયા ગોઠવાઈ ગઈ. I adjusted a person and the world got adjusted. મેં માણસને ગોઠ્યો એટલે દુનિયા એની જાતે ગોઠવાઈ ગઈ. એમ બધાએ પોતપોતાની દુનિયા ગોઠવવા માટે આપણે જાતે ગોઠવાવાનું છે. અને ગોઠવાવું એટલે શું, જે આપણો વિષય છે, જીવન મૂલ્યો, વેલ્યુઝ ઇન લાઈફ. કારણ કે જે આગળ વાત કરી એનું રિવર્સ પણ સાચું છે. પરહેપ્સ વિથ લેસ ઓન એકેડેમિક્સ, લેસ ઓન એક્સપિરિયન્સ, લેસ ઓન નો હાવ, less on support systems, less on platforms, but powerful on values, you will progress. Value system માં પાવરફુલ હોય ને તો વ્યક્તિમાં બીજી બધી આવડત હોશિયારી ઓછી હોય તો પણ માણસ ખૂબ પ્રગતિ કરી શકે છે. એટલે વેલ્યુ સિસ્ટમની આ કિંમત છે. તમને એમ ઘણી વખત પ્રશ્ન થશે કે અમે તો સંતો છીએ, અમે તો ઘર બાર છોડ્યું છે, નોકરી ધંધો કર્યું નથી, દુકાન ચલાવી નથી, ફેક્ટરીમાં કામ કર્યું નથી, કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ગયા નથી, અને બીજો કોઈ સંસાર સંબંધી અનુભવ નથી, તો તમને કેવી રીતે અમે ગાઈડ કરી શકીએ? કારણ કે અનુભવ વગર કોઈ વાત કરવી, બે ચોપડી વાંચીને એનો કોઈ અર્થ જ નથી ને. પણ એક સરસ પુસ્તક મેં કોરોના કાળ દરમિયાન વાંચ્યું, ધ ટાઇટલ ઓફ ધ બુક ઇઝ $1 trillion કોચ. આ $1 trillion કોચ, $1 million કોચ નહીં, $1 billion કોચ નહીં, $1 trillion કોચ. $1 trillion કોચમાં ટોપ ક્લાસ આઈટી એક્ઝિક્યુટિવ છે, એમણે એક ફૂટબોલર અને ફૂટબોલ કોચ બિલ કેમ્બેલની વાતો લખી છે કે બિલ કેમ્બેલે આઈટી એક્ઝિક્યુટિવને ટ્રેનિંગ આપી. હવે પોતે એક ફૂટબોલર અને ફૂટબોલ કોચ, એણે આઈટી એક્ઝિક્યુટિવને કેવી રીતે ટ્રેનિંગ આપી હશે અને શું આપી હશે? બંને ફિલ્ડ વચ્ચે કોઈ સંબંધ નથી, ફૂટબોલ અને આઈટી વચ્ચે કોઈ સંબંધ દેખાતો નથી. પણ આ $1 trillion કોચમાં જે અનુભવો લખાણા છે, અને સામાન્ય વ્યક્તિને ટ્રેનિંગ નહીં, આ ફૂટબોલર બિલ કેમ્બેલે ગૂગલ કંપનીના માલિક લેરી પેજને ટ્રેન કર્યા છે, કોચિંગ આપ્યું છે. ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ એરિક સ્મિથ્સ, એને ટ્રેનિંગ આપી છે. બીજી એક મોટી આઈટી કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ છે, જોનાથન રોઝનબર્ગ, એને પણ ટ્રેનિંગ આપી છે. આ તો ઘણા બધા વ્યક્તિઓ પોતાના અનુભવ લખ્યા છે કે અમે બિલ કેમ્બેલ પાસેથી શીખ્યા શું, એક આઈટી એક્ઝિક્યુટિવ એ પણ આ લેવલનો, એ ફૂટબોલર પાસેથી શું શીખે? પછી એમણે બહુ સરસ વાત લખી છે, ટુ કોચ સમબડી, ટુ ટ્રેઇન સમબડી, કોઈને માર્ગદર્શન આપવા માટે તમારે કંપનીની પ્રોડક્ટ જાણવાની જરૂર નથી, કંપનીની સિસ્ટમ્સ જાણવાની જરૂર નથી, મેનેજમેન્ટમાં કોણ છે કોણ નથી જાણવાની જરૂર નથી, સેલ્સ માર્કેટિંગની પોલિસી જાણવાની જરૂર નથી. એક જ વસ્તુ જાણવાની છે કે જે મુખ્ય વહીવટકર્તાઓની જે ટીમ છે એમને એકબીજા સાથે સંબંધો કેવા છે, એકબીજાને કેટલા સ્વીકારે છે,
એકબીજાની સાથે ચર્ચા કર્યા પછી મનગમતું કેટલું મૂકી શકે છે, એકબીજાના વિચારોને પ્રેમથી સાંભળીને વિશેષ હોય તો એને કેટલા સ્વીકારી શકે છે, આટલું ગોઠવાઈ જાય ને એટલે બાકી બધી પ્રોડક્ટ ક્વોલિટી સેલ્સ માર્કેટિંગ બધાની જાતે ગોઠવાઈ જાય. આ $1 trillion કોચમાં લખ્યું છે. મેં આ પ્રસંગ એટલા માટે કહ્યો કે એક ફૂટબોલર આઈટી એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ આપી શકે તો અમે તો સમાજની વચ્ચે રહીએ છીએ, બે શબ્દ કહી શકીએ તમને, એમાં શું. ફૂટબોલર જો આઈટી એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ આપી શકતા હોય ટ્રેનિંગ તો અમે તો સમાજની વચ્ચે રહીએ છીએ. અને ભગવાન સ્વામિનારાયણના વખતથી અને BAPS સ્વામિનારાયણ સંસ્થામાં સંતો ઘરે ઘરે વિચરણ કરે છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં 3.5 લાખ ઘરોમાં જાતે ગયા છે. યુ વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા. એમનો જે અનુભવ છે ને એ તમારી સાથે શેર કરવાનો છે. જીવન મૂલ્યોનું અમૃત મંથન, એમાં આવા એક મહાન અનુભવી વ્યક્તિનો અનુભવ તમારી સાથે શેર કરવાનો છે. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન 1300 સંસ્થાઓ ઊભી કરી. આ બધા આંકડા આફ્ટર ધ એજ ઓફ 51 છે, 51 વર્ષની ઉંમર પછીના છે, જ્યારે બૌદ્ધ આપણને રિટાયરમેન્ટના વિચારો આવે. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 51 થી 95ની વચ્ચેના આંકડા છે, એટલે 45 વર્ષમાં 1300 સંસ્થા, એટલે દર 15મા દિવસે એક સમાજ સેવા સંસ્થા સમાજને ભેટ આપી. અત્યારે 750 કરોડની વસ્તીમાં પૃથ્વી ઉપર કોઈ બીજી આવી વ્યક્તિ નથી, 9 સેકન્ડ પર્સન. એટલે હું તમને આ કહાની કહું, એક જમીન સંપાદન થવી મળવી, એ જમીન ઉપર શું કરવું અમારા બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં નક્કી થાય, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર, એ પછી જમીન એ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થાય. વી આર અ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, એટલે ફંડ્સ રેઝ થાય સોસાયટીમાંથી. અમારા આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે, એ પ્લાન્સ પછી લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થાય, ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, કોન્ટ્રાક્ટર નક્કી થાય, ખાતવિધિ થાય, કન્સ્ટ્રક્શન ચાલુ થાય, 2-5 માળની ઇમારત બની જાય, 5-15 સ્વયંસેવકો જોઈએ આજીવન, એ મળી જાય, 25-50નો સ્ટાફ પેડ હોય એ મળી જવો, અને એ સંસ્થાનું ઉદ્ઘાટન થઈ જવું. અમે જે આખી જમીન સંપાદનથી ઉદ્ઘાટન સુધીની કહાની બતાવીને એ પ્રમુખ સ્વામી મહારાજે દર 15મા દિવસે 45 વર્ષ સુધી કરી. તમારામાંથી જે વડીલો કોઈ ટ્રસ્ટ સાથે જોડાયેલા હશે, કોઈ હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ ચલાવતા હશે, અને ખબર પડતી હશે કે ટ્રસ્ટના પ્રશ્નો કેવા હોય અને સાંજ કેવી રીતે પડે. પ્રમુખ સ્વામી મહારાજ સિંગલ હેન્ડેડલી 1300 અને 45 વર્ષના ગાળામાં દર 15મા દિવસે એક સંસ્થા. આપણે આ સ્કેલ અથવા તો આ મહિમા આપણે સમજી શકતા નથી, કારણ કે આપણા ઘરે બાથરૂમમાં પેલો નળ લીક થાય ને તો પ્લમ્બરને આવતા 15 દિવસ થાય છે, ત્યાં સુધી પેલું કપડું બાંધવું પડે, પેલી સિંદરી બાંધવી પડે. એમ આઈ રાઈટ ઓર રોંગ? ટેલ મી યસ ઓર નો. હા, તમારા ઘરમાં અમે બગ્સ મૂકેલા છે એટલે અમને ખબર છે. એટલે 15 દિવસે તો પ્લમ્બર આવે છે, અને આ 15 દિવસે એક સંસ્થા ઊભી કરી દીધી, અને સંસ્થાઓ સફળ ચલાવી અને આજે ચાલે છે. અમારા જેવા 1300 સંતોને દીક્ષા આપી, એમાં 800થી પણ વધારે ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50થી વધારે સંતો સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ અને કિલોંગમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો માઇક્રોસોફ્ટ, નાસા અને ગૂગલમાં $1.5 લાખની સેલરી છોડીને બોર્ન અમેરિકન સિટીઝન 25 વર્ષ અહીંયા દીક્ષા લીધી છે. અમે તમને એટલા માટે વાત કરી તમને એમ ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, નહીં ગોઠવાણું એટલે અહીં આવી ગયા. હા, બૌદ્ધ સંતોને જુઓ ને એટલે કે આને બિચારાને નહીં જામ્યું હોય, નહીં ગોઠવાણું હોય, બધું જ જામેલું હતું ને ગોઠવાયેલું હતું. ઇટ વોઝ બીકોઝ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ દેટ વી આર હિયર, એન્ડ ટુડે ઇટ ઇઝ બીકોઝ ઓફ મહંત સ્વામી મહારાજ દેટ વી આર હેપી. આવા સંતનો અનુભવ, એમની ઉપર લોક વ્યક્તિગત પ્રશ્ન, પારિવારિક પ્રશ્ન, સામાજિક પ્રશ્ન, જાહેર જીવનના પ્રશ્નો પ્રમુખ સ્વામી મહારાજને લખતા, એ પત્રોનો પોતે લેખિત જવાબ આપતા. એવા 7.5 લાખ પત્રોના જવાબ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષમાં આપ્યા, એટલે રોજના 70 પત્રો એ વાંચતા અને ઉત્તર આપતા. 18,000 ગામો ફર્યા ભેગું ભેગું. હા,
તમે કાલે ઓફિસ જાઓ અને સવારે મેલ બોક્સ ખોલો અને 11:30 તમને એમ થાય કે 5-7 મેલના જવાબ મારે બિફોર લંચ આપવાના છે, તો એમને આમ ચક્કર આવી જાય. અને વ્યક્તિગત મુલાકાત 40 લાખ લોકોને આપી, એના પ્રશ્નો સાંભળ્યા, એનું સમાધાન કર્યું. એમના જે જીવનના રહસ્યો હતા, એમના જીવનનો જે ઉપદેશ હતો, એમના જીવનનો જે અનુભવ હતો, એ તમારી સાથે આ જીવન મૂલ્યો અમૃત મંથનમાં શેર કરવાના છે. તો પહેલી અગત્યની વાત જીવન મૂલ્યોની પ્રમુખ સ્વામી મહારાજ બહુ જ સરસ કરતા. એ પોતે કહેતા કે વિચારો, આપણને ભગવાને બધાને બુદ્ધિ આપી છે, એટલે વિચારોની સ્પષ્ટતા, વિચારોની સ્વચ્છતા, વિચારોની સમૃદ્ધતા અને વિચારોની સાત્વિકતા, આ ચારે ચાર રાખીએ તો એ પ્રથમ જીવન મૂલ્ય છે. બિકોઝ મેન એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ. તમે સવારથી જેવું વિચારો એવું સાંજે થઈ જાઓ, જીવનકાળ દરમિયાન જેવું વિચારો એવું તમે જીવનના અંતે થઈ જાઓ. એટલે વિચારોની સ્પષ્ટતા અને સ્વચ્છતા, વિચારોની સમૃદ્ધતા અને સાત્વિકતા એ હોવી ખૂબ જરૂરી છે. બહુધા આપણને શું થાય, નહીં થાય, નથી ગમતું, નહીં ફાવે, આવા વિચારો પણ દિવસમાં ઘણી વાર આવે છે, નથી મજા આવતી, નથી ફાવતું, નથી ગમતું ને. પણ સવારથી ઉઠીને આ જીવન મૂલ્યોનું પહેલું મૂલ્ય છે વિચારો કરવા. થાય, બની શકે, પ્રયત્ન કરું તો થાય. ડોન્ટ એક્સેપ્ટ યોર લિમિટેશન્સ. વાય આર યુ ક્રિએટિંગ યોર ઓન લિમિટેશન્સ? આપણે આપણી મર્યાદાઓ શું કામ બાંધી દેવી? જ્યારે ભગવાને આપણા આત્મામાં અમર્યાદ શક્તિ મૂકી હોય, સ્વામી વિવેકાનંદ કહેતા ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન, આપણા બધામાં અપાર શક્તિ છે, તો શું કામ હારી જવું, શું કામ થાકી જવું, શું કામ બેસી જવું? જાપાનમાં એક કોઈ નામની માછલી થાય છે, એને જાપેનીઝ કાર્પ પણ કહે છે. આ જાપેનીઝ કાર્પ માછલીની એક બહુ રહસ્યમય વાત છે. એ માછલી જન્મે એટલે એને ડોલમાં કે બકેટમાં, જે આપણે બાથરૂમમાં યુઝ કરતા હોઈએ નાનું વેસલ, એમાં પાણી ભરેલું એમાં મૂકે, એટલે એ માછલીના જીવનકાળ દરમિયાન 2-3 ઇંચ મોટી થાય. એની એ જ જાપાનીઝ કાર્પ માછલી એ જન્મે ત્યારે એને મોટા ટેન્કમાં, અથવા ઓવરહેડ ટેન્ક હોય, આપણા ઘરની ઉપર ટાંકી હોય મોટી, તેવા મોટા ટેન્કમાં મૂકે તો એ જ માછલી 6-8 ઇંચ મોટી થાય. એ જ માછલી જન્મે ત્યારે તમે એને મોટા તળાવમાં કે સરોવરમાં મૂકી દો તો એ 3 ફૂટ મોટી થાય. સેમ ડીએનએ, સેમ જીન્સ, એની સાઇઝમાં આટલો બધો ફેર છે. કેમ? વર્ષો સુધી રિસર્ચ પછી બાયોલોજીસ્ટે કીધું કે પહેલી વાર તરે અને દિવાલો જોવે એટલે પોતાની મર્યાદાઓ સ્વીકારી લે છે કે મારી માટે તરવા માટેનો આટલું જ ક્ષેત્રફળ છે એટલે એનો વિકાસ એટલો જ થાય છે. ઇટ ઇઝ ઓલ સાયકોલોજીકલ, ઇટ ઇઝ ઓલ મેન્ટલ. એ બધી આપણા મનની વાત છે, વિચારોની વાત છે. જ્યારે એને તળાવમાં મૂકવામાં આવે ત્યારે ખબર છે કે મારી માટે અમર્યાદ ક્ષેત્ર છે એટલે એમનો વિકાસ 3 ફીટ સુધી થાય છે. એમ આપણે મર્યાદા મનમાં બાંધવાની જરૂર નહીં. ઇન્ટરનેટનો જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, કનેક્ટિવિટી દેશ પરદેશમાં આટલી બધી છે, અહીંયા રહ્યા થકા બધું કામ થઈ શકે. વર્ક ફ્રોમ હોમ તો એક ટ્રેન્ડ બની ગયો, તો વી કેન ડુ એવરીથિંગ. વાય આર યુ એક્સેપ્ટિંગ એન્ડ ક્રિએટિંગ યોર ઓન લિમિટેશન્સ? આપણે આપણી મર્યાદા શું કામ ક્રિએટ કરવી? એટલે અંગ્રેજીમાં એક સરસ કહેવત છે જે નાનપણથી આપણે શીખ્યા છીએ, સો અ થોટ રીપ અ હેબિટ, સો અ હેબિટ, સો અ થોટ રીપ એન એક્શન, સો એન એક્શન રીપ અ હેબિટ, સો અ હેબિટ રીપ અ કેરેક્ટર, સો અ કેરેક્ટર રીપ અ ડેસ્ટિની. તમે જેવા વિચાર કરશો ને એવી ક્રિયા થશે, જેવી ક્રિયાઓ થવા માંડશે ને તમારી આદત બનશે, આદતો પ્રમાણે તમે ચાલતા જશો ને એટલે તમારું ભાગ્ય ઘડાશે અને તમારું ભાગ્ય, તમારું ચારિત્ર ઘડાશે અને ચારિત્ર ઘડાશે એ પ્રમાણે તમારું પ્રારબ્ધ અને ભવિષ્ય નક્કી થશે. એટલે ભવિષ્ય માટે આ વિચાર, એટલે પહેલી જે વાત કરી જાપાનીઝ કાર્પની, એ વિચારોની સ્પષ્ટતા. બીજી આ વાત કરી સો અ થોટ, એ વિચારોની સ્વચ્છતા, ધ ક્લેરિટી ઓફ થોટ પ્રોસેસ એન્ડ ધ ક્લીનલીનેસ ઓફ થોટ પ્રોસેસ.
તો એ બહુ જ મોટા જીવન મૂલ્યો છે. કદાચ આપણે જીવનમાં આપણી પાસે છે બધું જ હારી જઈએ, વિચારો તો આપણા માલિકીના છે ને, યસ ઓર નો? ધારો કે ધંધો તૂટી ભાંગી ગયો, જોબ ગઈ, ડિવોર્સ થયા, યંગ દીકરા દીકરીમાં કોઈનું એક્સિડન્ટ થયું અને મૃત્યુ પામ્યા, થિંગ્સ હેપન. આવી ઘટના કોઈ પણના જીવનમાં બની શકે છે. એ બન્યા પછી વિચારો તો આપણા હાથમાં છે ને, આપણા વિચારો તો કોઈ લઈને લઈ જઈ શકતા ને, તો એ વિચારો ઉપર કંટ્રોલ રાખીને વિચારોને સ્ટ્રીમલાઇન કરવાને એ અગત્યનું જીવન મૂલ્ય છે. માણસ હારી ક્યારે જાય છે? જ્યારે વિચારો નબળા કરે છે ત્યારે. ખીણમાં પડ્યા પછી ઊંચા વિચારો કરે તો ખીણની બહાર આવે છે, અને ખીણની બહાર ઉભો ઉભો ખોટા વિચાર કરતા અંદર જતો રહે. એટલે વિચારોની સમૃદ્ધતાની વાત છે. લંડનમાં બપોરે 12 વાગેલા ને એક સ્વીપર છે ને બિગ બેન ટાવરની બાજુનું ગાર્ડન સાફ કરતા હતા. રવિવાર હતો એટલે એનો 12 વર્ષનો છોકરો વેલિંગ્ટનની સાથે ગયેલો. બરોબર 12 વાગ્યા ને એટલે પહેલો ટકોરો પડ્યો અને આ છોકરાને મનમાં એક વિચાર ઉપજ્યો અને આમ બિગ બેન ટાવરની સામે જોઈને બોલ્યો કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. બીજો બેંગ વાગ્યો, અગેન 12 વખત 12ના ટકોરા પડ્યા. 12 વખતે બોલ્યો કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. અને એ છોકરો 22 વર્ષની ઉંમરે યંગેસ્ટ મેયર ઓફ લંડન બન્યો. વિચારોની સમૃદ્ધતા, વિચારોની સમૃદ્ધતા. અહીંયા ઘણા યુવાનો બેઠા છો, ભલે તમે ગલીમાં ક્રિકેટ રમતા હોય પણ બેટ હાથમાં પકડો એટલે વિરાટ કોહલી રોહિત શર્માનો જ ભાવ આવી જવો જોઈએ, મજા આવે. એમાં ખોટું શું છે? માલિકી તો આપણી છે ને, આપણા વિચારોની ભાવનાઓની માલિકી આપણી છે, આપણું મગજ છે ને, આપણું મન છે. એટલે રોજ સવાર ઉઠીને પોતાની જાતને કહેવાનું કે નબળું પોસાશે નહીં. રિપીટ વિથ મી, નબળું પોસાશે નહીં. હવે અંગ્રેજીમાં બોલું છું, રિપીટ કરજો. આઈ કેન નેવર થિંક લેસ એન્ડ નેગેટિવ. ઓછું અને નેગેટિવ હું ક્યારેય વિચારી જ ના શકું. ગમે તેવી બુરી હાલતમાં હોઈએ ને, વિચારો તો મોટા જ રાખવા. વિજ્ઞાન પણ કહે છે કે તમે પોઝિટિવ વિચાર રાખો ને તો તમારા શરીરમાં હાર્મોન્સ ક્રિએટ થાય છે જે તમને પોઝિટિવિટી આપે, ઓપ્ટિમિસ્ટિક આઉટલુક આપે, જે તમારી ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ હેલ્થ સારી રાખે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા જીવનમાં એક વિચાર ઉપર જીવ્યા. પ્રમુખ સ્વામી મહારાજનું આખું જીવનકાળ તમારામાંથી, અમદાવાદમાં હમણાં 2 મહિના પહેલાં પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો. 30 દિવસના ઉત્સવ, 1,21,00,000 લોકો આવ્યા, રોજના 4,00,000 લોકો આવ્યા, પ્રદર્શનો જોયા, લાઈવ પ્રેઝન્ટેશન સ્કૂલ 15 હતા, બધું જોયું. તમારામાંથી ઘણા બધા એ ઉત્સવમાં આવ્યા છે, જસ્ટ રેઇઝ યોર હેન્ડ્સ ઇફ યુ હેવ બીન ધેર. કેટલા બધા 90% લોકો બધા આવ્યા. એમના જીવનમાં એક જ વિચાર ઉપર જીવ્યા 95 વર્ષ. એ પોતે હંમેશા એ બોલતા, હું એમને શબ્દશની અક્ષરશ કોટ કરું. એ પોતે કહેતા કે બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ. ભલે આપણે કદાચ કોઈકને મદદરૂપ થઈ શકે તો સારું જ છે, પણ ના થઈ શકે તો શુભ તો ચિંતવન કરવું. પાડોશીનો પગાર વધે એટલે પહેલો વિચાર કયો કરો? લેટ્સ ગો પ્રેક્ટિકલ, લેટ્સ ટોક પ્રેક્ટિકલ. એમાં વાત સંભળાય કે જો નવી ઊંડાઈ લાવ્યો એમ. કોકની ઈર્ષ્યાથી કોક પાછું પડતું હોત તો દુનિયામાં કોઈ આગળ જ ના વધી શકત. એટલે તમે ખોટો ભાવ રાખો છો ને એ તમને જ નુકસાન છે. સાયન્સ પણ કહે છે કે ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થ તમારી જ બગડે છે. તો આપણે શું કામ સમૃદ્ધ, સ્વચ્છ અને સ્પષ્ટ વિચારો ના રાખવા, જ્યાં પ્રમુખ સ્વામી માટે રાખ્યું કે બધાનું ભલું થાવ, પછી જેટલું ફિઝિકલી કરી શકીએ, બીજા રિસોર્સિસ દ્વારા કરી શકીએ, ધેટ્સ અ ડિફરન્ટ ચેપ્ટર. પણ ભાવના તો સારી રાખવી જોઈએ ને. તો એ જીવન મૂલ્ય ખૂબ અગત્યનું છે. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. એ વિચારોની સાત્વિકતા, જે ચોથો મુદ્દો આપણે જોઈએ, આપણે શું જોઈએ? વિચારોની સ્પષ્ટતા. બીજું, વિચારોની સ્વચ્છતા. ત્રીજું, વિચારોની સમૃદ્ધતા. અને હવે વિચારોની સાત્વિકતા. સાત્વિકતા શું છે વિચારોમાં? કે શ્રદ્ધા હોય વિચારોમાં. માણસાઈમાં શ્રદ્ધા, કુદરતમાં શ્રદ્ધા. બધી વાતો અમે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ બહુ સારું પ્રેઝન્ટેશન કરેલું ગ્લો ગાર્ડન્સમાં.
ધ એલિમેન્ટ ઓફ ફેઇથ. માણસને માણસમાં શ્રદ્ધા હોવી જોઈએ, આપણને કુદરતમાં પણ શ્રદ્ધા હોવી જોઈએ. આપણી આસપાસ ઘટનાઓ જે બને છે એમાં કંઈક સારપ રહેલી છે એવી એક શ્રદ્ધા હોવી જોઈએ. ધર્મમાં શ્રદ્ધા હોવી જોઈએ, આપણા સત્શાસ્ત્રો મંદિર અને સંતોમાં શ્રદ્ધા હોવી જોઈએ, ભગવાનમાં શ્રદ્ધા હોવી જોઈએ. કારણ કે એલિમેન્ટ ઓફ ફેઇથ એટલે વિચારની સાત્વિકતા વગર તમે જીવી કેવી રીતે શકો? કારણ કે બધું જ આપણા જીવનમાં આપણે શ્રદ્ધાથી કરીએ છીએ, બધું લોજિકથી નથી કરતા. રાધર ઇટ ઇઝ વેરી લેસ, 10-15% માઇન્ડ, બાકી 70-80% માઇન્ડ લીવ બાય ફેઇથ, વોક બાય ફેઇથ. તમે પેલી 7 પરિક્રમા ફર્યા, પરિક્રમા નહીં એટલે શું, લગ્ન વખતે, હા ફેરા, પેલા 7 ફેરા ફર્યા ત્યારે બંનેને એકબીજા માટે ડાઉટ આવતો હોય, 3 ફેરા પડ્યા પછી કરું, ચાલશે કે નહીં ચાલે, ચાલશે કે નહીં ચાલે, તો ત્યાં ત્યાં પતી જાય. પણ બંનેને એ વખતે ફેરા પડતા પડતા શું હોય, સિલ્વર જ્યુબિલી, ગોલ્ડન જ્યુબિલી. અને શ્રદ્ધાનો વિષય છે, બધા કે હનુમાનની જેમ છાતી ઠીરીને થોડી બતાવે લગ્નના મંડપમાં, તારા સિવાય કોઈ હૃદયમાં નથી એમ થોડે બતાવવાનું છે. યુ વોક બાય ફેઇથ એન્ડ પીપલ હે વોક બાય ફેઇથ. અને લોકો આવી શ્રદ્ધાથી જીવ્યા તો 25 યર્સ 50 યર્સ સેલિબ્રેટ કરે છે. આપણે બધા સમાજમાં જોયા છે ને એવા પરિવારોને ઓળખીએ છીએ. તો એ વિચારમાં સાત્વિકતા રાખવી, તર્ક સારી વસ્તુ છે, પણ તર્ક અને શ્રદ્ધાને તમે બેલેન્સ ના કરી શકો ને તો તમે ખોટમાં જશો. અગેન આઈ રિપીટ, તર્ક સારી વસ્તુ છે, પણ તર્ક અને શ્રદ્ધાનું જો બેલેન્સ નહીં કરી શકો ને તો ખોટમાં જશો. કારણ કે ઇફ ધેર આર 10 પ્રોબ્લેમ્સ દેટ કેન બી સોલ્વ બાય લોજિક, અધર 20 પ્રોબ્લેમ્સ કેન ગેટ સોલ્વ ઓનલી બાય ફેઇથ. એ શ્રદ્ધાથી જ સોલ્વ થશે. એટલે આ વિચારોની પરિપક્વતા આપણી હોવી એ ખૂબ જરૂરી છે. સુંદર એક વાત છે જે મેનેજમેન્ટમાં શીખવાડવામાં આવે છે, બી અ પ્રોસ્પેરિટી થિંકર, નેવર બી અ પોવર્ટી થિંકર. સમૃદ્ધતા વિચારવી, ગરીબાઈ ના વિચારવી. સમૃદ્ધતા વિચાર એટલે પ્રોસ્પેરિટી થિંકર એટલે શું, સારું થશે, કાલ સવાર હું મારા બેડરૂમની બારી ખોલીશ તો પહેલા સૂર્યના કિરણો આવશે, મારી માટે આશાના કિરણો છે. કાલે સવારે મને કોઈ 2 વ્યક્તિ મળશે, મને કંઈક મદદરૂપ થશે, કાલે સવારે આ પ્રોબ્લેમનો એક સારો સોલ્યુશન, એક સારો આઈડિયા મને મળશે. એટલે ઓપ્ટિમિસ્ટિક આઉટલુક રાખવાનો, એને પ્રોસ્પેરિટી થિંકર કહેવાય. અને પોવર્ટી થિંકર શું કરે, મરી ગયા, નહીં ફાવે, નથી મજા આવતી, અંધારું થઈ ગયું, કોઈ મદદ નથી કરતું, કોણ જાણે કાલે શું થશે. આ પોવર્ટી થિંકર. કાલે તો જે થવાનું થાય તે અત્યારથી તે મરવાની ચાલુ કરી દીધું, બહુ જ સુંદર કહેવત છે અંગ્રેજીમાં, ધેર ઇઝ ઓલવેઝ લાઇટ એટ ધી એન્ડ ઓફ ધ ડાર્ક ટનલ. ગમે તેવી અંધકારમય ટનલ હોય ને, તમે ચાલ્યા જાઓ તો ક્યાંક તો લાઇટ હોય જ, પ્રકાશ હોય જ. કે કોઈ ટનલ પૃથ્વી જેટલી તો લાંબી નથી જ ને, એટલે ક્યાંક તો એ પૂરી થવાની ને, ક્યાંક તો સૂર્યનો પ્રકાશ દેખાવાનો ને. ચરેર વેતી લખે છે ને, ચાલ્યા જવાનું, ચાલતા રહેવાનું. તો એ વિચારોની સમૃદ્ધતા છે. પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં ભવ્ય મંદિર, ભારતીય સંસ્કૃતિનું દર્શન, આદર્શ કરાવો તો કેટલા બધા પ્રશ્નો, ત્યાંના કોર્ટમાં કેસીસ ચાલ્યા, હારી ગયા, બીજી જગ્યાએ જમીન લઈને શોધીને મદદ કર્યું, લોસ એન્જલસમાં અક્ષરધામ તુલ્ય કેમ્પસ બનાવ્યું, ત્યાં પણ કેટલા પ્રશ્ન, નેબરહુડમાંથી પ્રશ્ન આવેલા, કેસીસ ચાલે છે, જ્યુરી બેઠી, સ્ટેટ જ્યુરી બેઠી, ગ્રાન્ડ જ્યુરી બેઠી, કેટલા પ્રશ્નો. એની વચ્ચે 85 વર્ષની ઉંમરે, 90 વર્ષની ઉંમરે અડગ રહ્યા. આજે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ, અને તમે સૌ ભાગ્યશાળી છો કે અત્યારે ભુજમાં બિરાજમાન છે, અને અહીંયા એક ભવ્ય શિખરબદ્ધ મંદિરની ખાતવિધિ એમણે હમણાં થોડા દિવસો પહેલાં કરી. તમારામાંથી કેટલા એમના પ્રત્યક્ષ દર્શન કર્યા આ વખતે આવ્યા ત્યારે? ઓહ, ઓલમોસ્ટ ઓલ ઓફ યુ. કાલે છેલ્લો દિવસ છે એમના જાહેર દર્શનનો, સવારે પ્રાતઃ પૂજાનો. એટલે તમને બધા ભુજવાસીઓને, કચ્છવાસીઓને સાથે સાથે એક નિવેદન છે કે કાલ એક દિવસ વહેલા ઉઠીને સવારે 5-6 વાગે, સ્થળ તો તમને ખબર છે, આ રીજેન્ટા હોટલની બાજુમાં, ત્યાં એકવાર એમના દર્શન કરવા માટે આવજો. એમના દર્શનથી તમને વિચારોની સ્પષ્ટતા, વિચારોની સાત્વિકતા, એ ભૂમિકામાં તમે આવી જશો. એ 90 વર્ષની ઉંમર છે અત્યારે એમની, પણ એ BAPS જેવી મોટી સંસ્થા ચલાવે છે. આવડી મોટી જે સંસ્થા છે BAPS, આપણે બધા અહીંયા બેઠા છે, નીચે ઉપર આ બધું પેક છે, આપણા બધાનો વહીવટ વ્યવહાર ભેગો કરીને, એટલે BAPS નો 1% ના થાય. હા,
એટલું યુજ તંત્ર છે. 90 વર્ષે એના એડમિનિસ્ટ્રેટિવ હેડ રહેવું, 90 વર્ષની ઉંમરે એના સ્પિરિચ્યુઅલ ગુરુ રહેવું, અને આ બંને રોલ, વહીવટના રોલ અને એક એક હરિભક્તને રાજી કરવા, એનો પ્રસંગ સાચવવો, એને સંતોષ આપવો, આ સામાન્ય વાત નથી. એડમિનિસ્ટ્રેટિવ રિસ્પોન્સિબિલિટીઝમાં માણસને ખભા તૂટી જાય, અને ઇમોશનલ રિસ્પોન્સિબિલિટી હોય કે હજારો લોકોને ઇમોશન સાચવવાના, એમાં તો માથું ભાંગી જાય. પણ ઇઝ એબલ ટુ ડુ ઇટ. કેમ? સાત્વિકતાની ભૂમિકામાં છે, ભક્તિની ભૂમિકામાં છે. આવી વ્યક્તિના દર્શન કરવા, એમને જોવા, એમની પ્રેરણા લેવી, હાવી ટોક્સ, હાવી સ્પીક્સ, હાવી એક્ટ્સ, એના ફેશિયલ એક્સપ્રેશન, એના બોડી લેંગ્વેજ, બધું આપણને કંઈક ને કંઈક શીખવાડે. બધું જ આપણને કંઈક ને કંઈક શીખવાડે. જેમ સચિન તેંડુલકર જ્યારે બેટિંગ કરતા, ત્યારે કોચ બધા જ ઇન્ડિયન પ્લેયર્સને ગેધરિંગ બેસાડી દેતા હતા. કેમ? કે હિઝ પ્લે ઇઝ યોર કોચિંગ. એનું શોર્ટ સિલેક્શન તમે જુઓ, એનું ફૂટવર્ક તમે જુઓ, એ પુશ છે કે ડ્રાઈવ છે, કેટલો ફોર્સ આપે છે, બધું જ તમારી માટે કોચિંગ છે. એમાં આવી મહાન વ્યક્તિને જોવીને એ તમને કોન્સ્ટન્ટ ઇન્સ્પિરેશન ચાલુ થઈ જાય. તો એ પ્રથમ જીવન મૂલ્યો વિચારો સંબંધી છે. બીજું જીવન મૂલ્ય અગત્યનું વિચારું પછી રાઇટિયસનેસ ઇન લાઈફ, જીવનમાં નીતિમત્તા અને પ્રામાણિકતા, જેને ધર્મ કહે છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે, ધર્મો જ્ઞેય સદાચાર. સદાચાર એ ધર્મ છે. લોકોને ઘણી વખત મિસકોન્સેપ્શન હોય ને આપણે માનીએ કે બસ સેક્યુલરિઝમ એટલે બિન સાંપ્રદાયિકતા, કોઈ ધર્મ ને એવું નથી. એ ખોટી વ્યાખ્યા છે, સમાજમાં ખોટી પ્રવૃત્તિ છે. સેક્યુલરિઝમ એટલે બધા જ ધર્મો સંપ્રદાયો સાચા સારા છે, એમના સ્થાપકો એમના ગુરુઓના આદેશ પ્રમાણે, એમના ધર્મગ્રંથોના આદેશ પ્રમાણે, સવડી મતીથી એ પ્રમાણે જીવન જીવે તો એની માટે અહીંયા જ ભગવાનનું સ્થાન છે. એટલે ઓલ રિલિજન્સ આર ગુડ ગ્રેટ, એવી એક ભાવના એ બિન સાંપ્રદાયિકતા છે. બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ ને કોઈ બિન સંપ્રદાયની એવું નહીં. તો રાઇટિયસનેસ આપણને ધર્મ શીખવાડે છે. જો પશુઓમાં ધર્મ નથી, આ ભગવાન સ્વામિનારાયણે લોજિકલ આર્ગ્યુમેન્ટ મૂકી છે, પશુઓમાં ધર્મ નથી તો એને વસ્ત્ર પરિધાનથી માંડીને સંસાર વ્યવહાર અથવા પારિવારિક સંબંધો અથવા પારિવારિક મર્યાદાઓનું ક્યાં ભાન છે? અને આપણે પણ એક પશુ જ છીએ, મેન ઇઝ એન એનિમલ, પણ આપણને પારિવારિક સંબંધો, એની મર્યાદાઓ, ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ રિલેશનશીપ્સની મર્યાદાઓ જે આપણને ખબર છે, જે મેનર્સ ને એટિકેટ્સ માણસ પાસે છે, એ કૂતરા ગધેડા આપણને રોજ જોવે છે તો એને ક્યાં ક્લિક થાય છે? કારણ કે એને ધર્મનો અંશ નથી. એટલે રાઇટિયસનેસ જીવનમાં હોવી એ ખૂબ જરૂરી છે. વિધાઉટ રાઇટિયસનેસ યુ બિકમ ઝીરો ફ્રોમ હીરો વિદ ઇન સેકન્ડ્સ, એન્ડ વિથ રાઇટિયસનેસ યુ કેન બિકમ હીરો ફ્રોમ ઝીરો વિદ ઇન સેકન્ડ્સ. નીતિમત્તા, પ્રામાણિકતા અને ધાર્મિકતા તો જ માણસ છે, અને માણસની કિંમત પણ સમાજમાં એને લઈને છે. ને ઘણા સમાજના વ્યક્તિઓ એની માટે અભિપ્રાય સમાજમાં કેવો હોય, એનું નામ પડે એટલે શું બોલે સમાજ, કે એના વિશે બીજી વાત જ ના હોય, અને વ્યક્તિ વિશે બીજો વિચાર પણ ના હોય. અને ઘણાનું નામ બોલે એટલે કે જો ઓછામાં ઓછો 10 ફૂટ દૂર ચાલજે. હવે બંને પાસે પૈસા કે વ્યવસ્થા કે ધંધો તો જે હોય, પણ તમારી આબરૂ, તમારી પ્રતિષ્ઠા, તમારી કીર્તિ અને સમાજમાં તમારો સ્વીકાર એ તમારા ધર્મ, નીતિમત્તા અને પ્રામાણિકતાથી થાય છે, બીજી કોઈ રીતે નથી થતો. કોક વખત હા, સમાજ પૈસાને માન આપી દે, સત્તાને માન આપી દે, પ્રતિષ્ઠાને માન આપી દે, પણ નીતિમત્તા અને પ્રામાણિકતા ના હોય તો તમે લોકોના હૃદયમાં સ્થાન ના મેળવી શકો. ટુ એન્ટર ઇન પીપલ્સ હાર્ટ એન્ડ ટુ લીવ ઇન પીપલ્સ હાર્ટ ફોર એજીસ, ઓનલી વન ગુડ વેલ્યુ, મોટો જીવન મૂલ્ય છે એ રાઇટિયસનેસ છે, નીતિમત્તા, પ્રામાણિકતા અને ધાર્મિકતા. પ્રમુખ સ્વામી મહારાજ 2000 સાલમાં, એમની ઉંમર 80 વર્ષની હતી, અમેરિકા પધારેલા. ત્યાં ફ્લોરિડામાં માયામીમાં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને પ્રમુખ સ્વામી મહારાજ વચ્ચે મુલાકાત ગોઠવાયેલી. હવે આ બાજુ બિલ ક્લિન્ટન કેટલા કેરિઝમેટિક પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા, જે ટોપ 5 પ્રેસિડેન્ટ્સ તમે અમેરિકાના લો એ હરોળમાં આવે, જ્યોર્જ વોશિંગ્ટન, જ્હોન એફ કેનેડી, રોનાલ્ડ રેગન. આ કક્ષાની એ વ્યક્તિ 6 ફીટ 3 ઇંચની હાઇટ, વેરી હેન્ડસમ અને કેરિઝમેટિક પ્રેસિડેન્ટ. અને અમેરિકાના પ્રેસિડેન્ટ એટલે એની દુનિયામાં સત્તા ચાલે,
કારણ કે આખી દુનિયાની 50 મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા, વર્લ્ડ બેંક કે IMF, બધું અમેરિકન ફંડિંગ ઉપર ચાલે છે. અને આ બાજુ પ્રમુખ સ્વામી મહારાજ, એમની ઉંમર 80 વર્ષની, ભગવા કપડાધારી, અંગ્રેજીમાં એક વાક્ય બોલી ના શકે, ટ્રેડિશનલ ગુજરાતી કાનમ વિસ્તારના તે બોલે, પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે, બિલ ક્લિન્ટન એક શબ્દ ના સમજે, બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી એક શબ્દ ના સમજે. 22 મિનિટની મુલાકાત થઈ વચ્ચે. અમારે એક ઇન્ટરપ્રિટર સંત હતા જે ઇંગ્લિશ ગુજરાતી કરતા હતા વારાફરતી, એટલે 22 મિનિટનો વાર્તાલાપ એકચ્યુઅલી 8 મિનિટનો જ થયેલો. 8 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન, હવે નાવ આઈ એમ કોટિંગ હિમ નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર, બિલ ક્લિન્ટન બોલ્યા કે મારા જીવનમાં આઈ હેવન સીન સચ એક્સપ્રેસિવ આઈઝ ફૂલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ. મારા જીવનમાં પ્રમુખ સ્વામીની આંખો મેં જોઈ, આટલી પ્રભાવશાળી આંખો અને આટલી નીતિમય પ્રામાણિકતા, બધાને સાથે લઈને ચાલ્યા છે, કોઈને ધક્કો મારીને આગળ ગયા નથી, આવી આંખો મેં ક્યારેય જોઈ નથી. એક તો અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈ દિવસ કોઈનાથી ઇમ્પ્રેસ ના થાય, અને ભૂલથી ઇમ્પ્રેસ થાય તો બિગ અમેરિકન ઇન્ફ્લેટેડ એ આડો આવે, ઈગો આડો આવે, કોઈ એક્સપ્રેસ ના થાય. આ તો ઇમ્પ્રેસ પણ થઈ ગયા અને એક્સપ્રેસ થઈ ગયા. અને પ્રમુખ સ્વામી મહારાજ તો છૂટા પડતી વખતે બિલ ક્લિન્ટન સાહેબનો હાથ પકડીને પ્રેમથી બોલ્યા કે સાહેબ, ગાંધીનગરમાં અમારું અક્ષરધામ સરસ છે, જોવા આવજો. અમારા ઇન્ટરપ્રિટર સંતે કીધું કે હી ઇઝ પર્સનલી ઇન્વાઇટિંગ યુ ટુ કમ એન્ડ વિઝિટ અવર અક્ષરધામ એટ ગાંધીનગર. બિલ ક્લિન્ટન તરત જ બોલ્યા કે વેન હી ઇઝ ઇન્વાઇટિંગ આઈ વિલ કમ, અને આવ્યા. આ જીવન મૂલ્યોનો પ્રભાવ હોય છે, જીવન મૂલ્યોનો પ્રભાવ આ હોય છે. સી, તમારે બ્રેન્ડેડ બનવું પડે. ઇન શોર્ટ, જીવન મૂલ્યોથી તમારે બ્રેન્ડેડ બનવું પડે. કપડાં, બૂટ, ચંપલ ને જ્વેલરી બ્રેન્ડેડ પહેરવાથી કાંઈ ના થાય. તમે ન પહેરો એવું નથી કહેતા, તમારે શોખ હોય, તમને પોસાતું હોય, તમે પહેરજો, એના ના નથી પાડતો હું, પણ એનાથી તમારી મહત્તા ના સમજતા. તમે બ્રેન્ડેડ થાવ એટલે પછી તમે જે પહેરો એ બધું બ્રેન્ડેડ જ હોય. નરેન્દ્ર મોદી સાહેબે સૂટ પહેર્યો 4 કરોડ ને 31 લાખમાં વેચાણો. નરેન્દ્ર મોદી સાહેબે જે સૂટ પહેર્યો એ બ્રેન્ડેડ નહોતો, પણ એનું ઓક્શન થયું ત્યારે 4 કરોડ ને 31 લાખ. મહેન્દ્રસિંહ ધોનીએ સૂટ પહેર્યો ને એનું ઓક્શન થયું એક NGO માટે, તો 1 કરોડ ને 50 લાખ જેવી રકમ થઈ એની. મોદી સાહેબનો સૂટ 4 કરોડ 31 લાખ, ધોનીનો સૂટ 1 કરોડ ને 50 લાખ. અને આપણા બ્રાન્ડેડ કપડાં પહેર્યા હોય ને આપણે, અને બ્રાન્ડેડ કપડામાં 4 જીન્સ ને 2 ટી શર્ટ ને 2 શર્ટ હોય ને, તો પણ બપોરે પેલા વેચવાવાળા આવે ને એમાંથી એક તગારું ને એક ટોલ ડોલ મળે. બપોરે લોકો ફરતા હોય છે ને, જૂના કપડાં લઈ જાય અને તમને વાસણ આપે, એમાં રાઈટ ઓર રોંગ? આપણા બ્રાન્ડેડ કપડાં હોય ને, બ્રાન્ડેડ, અને એ તમે આ લોકોને આપો ને, એટલે 4 પેન્ટ ને 4 ટી શર્ટ ને 4 શર્ટ ભેગા કરો ને, એટલે એક તગારું અને એક ડોલ આપે. બ્રાન્ડેડ હોય તો કેમ, તું બ્રાન્ડેડ નહોતો. અને આ લોકો બ્રાન્ડેડ હતા તો જે કપડાં પહેરે ને એની કિંમત થઈ ગઈ, જે પહેર્યું જે બોલ્યા એની કિંમત થઈ ગઈ. યુનાઇટેડ નેશન્સમાં, યુનોમાં પ્રમુખ સ્વામી મહારાજને બોલાવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ તો ગુજરાતીમાં બોલે. આપણા ગુજરાતનું અને ગુજરાતી ભાષાનું ગૌરવ કે પહેલી વખત યુનોના સદનમાં કોઈએ ગુજરાતીમાં પ્રવચન કર્યું એ પ્રમુખ સ્વામી મહારાજે કરેલું. અને એની માટે સ્પેશિયલ સોફ્ટવેર્સ ગુજરાતી ઇન્ટુ ડિફરન્ટ લેંગ્વેજીસ ફિટ થયેલા, કે બીજા લોકો સ્પેનિશ, મેક્સિકન, ઇંગ્લિશમાં સમજી શકે પ્રમુખ સાહેબ મારા શું બોલે છે. યુનોનો નિયમ છે કે તમે કાં તો રાષ્ટ્રીય ભાષામાં તમારે પ્રવચન કરી શકો, અને કાં તો આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીમાં કરી શકો, લોકલ ડાયલેક્ટમાં ના થાય. પહેલી વાર ઇતિહાસમાં થયું. વ્યક્તિ બ્રાન્ડેડ હોવા જોઈએ, પછી એ જે કરે બધું બ્રાન્ડેડ થાય. એટલે આપણે આ બીજું જીવન મૂલ્ય સમજીએ છીએ, સો રાઇટિયસનેસ, નીતિમત્તા અને પ્રામાણિકતા. તમે નીતિમય અને પ્રામાણિક બનો તો લાભ શું ખબર છે? પહેલો મોટો લાભ, પીપલ એન્ડ રિસોર્સિસ વિલ કમ ટુ યુ. લોકોને અને સંસાધનોને તમારી પાસે આવવું પડશે, તમારે શોધવા નહીં જવું પડે. નીતિમત્તા અને પ્રામાણિકતા હશે ને તો ધંધો પણ આવશે, પૈસા પણ આવશે, લોકો પણ તમારી પાસે આવશે, પ્રોજેક્ટ્સ પણ આવશે, બધું જ આવશે. કારણ કે લોકોમાં એકવાર પ્રતિષ્ઠા થઈ કે આ વ્યક્તિ સાચો છે, સારો છે, ખાનદાન છે અને કોઈ જાતનું કપટ નથી, લોકોને તમારી સાથે ધંધો કરવો ગમશે.
યોર પ્રેઝન્સ ઇઝ એન ઓરા. તમારી હાજરી હોય ને એક ઓરા બની જાય, કારણ કે તમે નીતિમય જીવન જીવો છો, પ્રામાણિક જીવન જીવો છો. એક બીએપીએસના અમારા સત્સંગી છે, ડિસ્ટ્રિક્ટ જજ તરીકે રિટાયર થયા, મનુભાઈ ઠક્કર. પ્રમુખ સ્વામી મહારાજ ભરૂચમાં હતા ત્યારે ભરૂચમાં પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે મંદિરે દર્શન માટે આવ્યા, કારણ કે એ વખતે ભરૂચમાં ડિસ્ટ્રિક્ટ જજ હતા. અતિ પ્રામાણિક. અને જ્યારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પાસેથી એમને પરમિશન લીધી અને લોક અદાલત ચાલુ કરી, ત્યારે ભરૂચમાં એક જ દિવસમાં એણે 17,000 કેસ સોલ્વ કરેલા. અગેન આઈ એમ રિપીટિંગ ધ વર્ડ, એક જ દિવસમાં 17,000 કેસ લોક અદાલતમાં. પછી જ્યારે એમની રાજકોટ ટ્રાન્સફર થઈ ત્યારે ફરી વખત લોક અદાલતની માંગણી કરી, ફરી વખત ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટે પરમિશન આપી, એક જ દિવસમાં 25,000 કેસ. એ પોતે સરકારી ગાડી વાપરે ઘરેથી કોર્ટ જવા માટે, અને બીજી કોઈ જગ્યાએ જવું હોય તો ઘરની બીજી ગાડી વાપરવાની. એણે કહ્યું કે કોકો સ્વામી ઉતાવળ હોય, ટાઈમ ના હોય તો હું મંદિરે દર્શન કરીને ઘરે જાઉં તો એટલું બિલ હું બીજે દિવસે મૂકી દઉં છું, એટલે કે એટલું પેમેન્ટ હું બીજે દિવસે કરી દઉં છું. આટલી પ્રામાણિક વ્યક્તિ. જીવનમાં એને આનંદ કેટલો રહે. કોઈ પણ સમાજ કે કોઈ પણ ગેધરિંગની વચ્ચે મસ્તક ઊંચું રાખી શકે કે મેં મારા જીવનમાં કાંઈ ખોટું નથી કર્યું. કોઈ પણ સમાજ કે કોઈ પણ ગ્રુપની વચ્ચે એ પોતે બ્રોડ સ્માઇલ ઓન હિઝ ફેસ એ સાથે જીવી શકે કે મેં કંઈ ખોટું નથી કર્યું. એ જીવનમાં મોટા મોટી કમાણી છે, હા કે ના? જે દેશી ભાષામાં આપણે એક શબ્દ બોલીએ છીએ કે મેં કોઈની અડધો કપ ચાય નથી પીધી, પૂછો બજારમાં. એટલે ચા ન પીધી એવું નથી, મિત્ર ભાવે બેઠો અને પીધી હોય, પણ આનો અર્થ શું છે આ કહેવતનો? કે કોઈનું થોડુંક પણ મેં ખોટું લીધું નથી. એ રાઇટિયસનેસ. અહીં કચ્છમાં તમારે ભૂકંપ આવેલો 2001ની સાલમાં, ભયંકર તારાજી હતી. 26 જાન્યુઆરી 2001 સવારે 8:45 સ્કૂલોમાં ધ્વજવંદન ચાલુ હતો ને ભૂકંપ આવેલો. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજને સમાચાર મળ્યા કે ભુજમાં આવો ભયંકર, અને કચ્છમાં સમગ્રમાં છે, વાંકાનેર મોરબીને અમદાવાદ સુધી ફોલ્ટ લાઈન ગયેલી. પ્રમુખ સ્વામી મહારાજે તરત જ અહીંયા ભુજમાં અમારા સ્વામિનારાયણ મંદિરે ફોન કર્યો કે આપણું મંદિર ઊભું છે કે પડી ગયું. પહેલાં તો એ તપાસ કરવી પડે ને, તો કે ઊભું છે. પ્રમુખ સ્વામી મહારાજે સંતોને આજ્ઞા કરી કે તાત્કાલિક રસોડું ચાલુ કરી દો. હમણાં 12 વાગશે 3 કલાક પછી લોકોને જમવાનું નહીં મળે, જમશે ક્યાં? અને ભુજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં રસોડું ચાલુ થયું. એ જ દિવસે બપોરે, એટલે 26 જાન્યુઆરી ભૂકંપના દિવસે 17,000 લોકો જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજને રિપોર્ટ આપ્યો એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું કે રસોડું ચાલુ રાખો, અમે અનાજને સીધું સામાન મોકલીએ છીએ. અને ચોથા દિવસે 30 જાન્યુઆરી 2001ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજે મુંબઈથી મુંદ્રા પોર્ટ ઉપર 800 ટનનું જહાજ જીવન જરૂરિયાતની મટીરિયલનું અહીં મૂકી દીધું. અમે લોકો એ વખતે સેવામાં હતા, આ બધું જ મેં પ્રત્યક્ષ જોયું છે. એ વખતે અમે લોકોએ આ શિપ ઓફલોડ કરી અને 509 ગામોમાં એનું વિતરણ કરેલું. હવે સાંભળજો રસપ્રદ કહાની. તે વખતે ઇઝરાયલ આર્મીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ભુજમાં આવેલી, અને આપણે અહીંયા શાસ્ત્રી મેદાન છે ને ભુજમાં, જ્યુબિલી મેદાન છે. એ જ્યુબિલી મેદાનમાં એ લોકોએ મોબાઈલ આઈસીયુ મૂકેલું. તે દિવસે અમે કોઈએ મોબાઈલ આઈસીયુ જોયેલું નહીં, તો અમે બધા જોવા ગયેલા આજથી 20-22 વર્ષ પહેલાં. અને હાઈટેક હતું. 167 જણાની ટીમ ઇઝરાયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની આવેલી. ઇટ વોઝ યર ઓલ આર્મી મેન. તેના મુખ્ય હતા મિસ્ટર શોલોમ. એ પોતાના 2-4 મુખ્ય વ્યક્તિઓ સાથે ભુજમાં જે સંસ્થાઓ કામ કરતી હતી બધાની વિઝિટ ઉપર હતા, અમારે ત્યાં આવ્યા. એટલે પહેલાં તો જોયું કે તો ટેબલ ઉપર ગરમ ગરમ ખાવાનું મૂકી રહ્યું છે, સાંજે 6:30 નો સમય હતો. એમને પૂછ્યું કે વોટ ઇઝ ધીસ? મેં જ એમને ગાઈડ કરેલા એટલે અમે સંતો એમને કહ્યું કે આ હોટ મિલ્સ છે, ફ્રેશ મિલ્સ છે. આમ ધારીને અમારી આંખ સામે જોઈ રહ્યા કે યુ આર ગિવિંગ ફ્રેશ એન્ડ હોટ મિલ્સ? તમે આમ ફ્રેશ અને ગરમ ગરમ ભોજન આવી પરિસ્થિતિમાં આપો છો? મેં કહું હા, મારા ગુરુની આજ્ઞા છે ને અમારા સ્વયંસેવકો સેવા કરે છે. અમારા ઘણા સ્વયંસેવક એવા છે કે જેના ઘર હજી ડટાયેલા છે અને અંદર એના સ્વજનોનો મૃતદેહ છે, પણ એ સેવામાં અત્યારે જોડાઈ ગયા છે કારણ કે ગુરુની આજ્ઞા છે. માણસના જીવનમાં રાઇટિયસનેસ હોય ને કેવું કામ કરી શકે. ગાંધીજીના જીવનમાં રાઇટિયસનેસ હતી તો એમના એક આહવાન ઉપર 1942માં હિંદ છોડો લોકો જેલો ભરી દીધી. માણસ બ્રાન્ડેડ હોવા જોઈએ ને.
પછી મિસ્ટર શોલોમે અમને પૂછ્યું તમે શું બીજું કરો, એટલે અમે પેલી રિલીફ કીટ બતાવી. રિલીફ કીટ બતાવી તો કે કેન આઈ સી ઇનસાઇડ, એટલે મેં કીધું હા ફીલ કમ્ફર્ટેબલ, એટલે અંદરથી એને બધું કાઢ્યું. રિલીફ કીટમાં તો નોર્મલ સી હોય, એક પરિવાર હોય, પતિ પત્ની અને બે સંતાનો, દીકરા દીકરી, ચાર જણા માટે એક જોડી કપડાં હોય, એકાદ અઠવાડિયું ચાલે એટલું રાશન હોય, રાશન અને કપડાં આટલું જ હોય રિલીફ કીટમાં. તો અંદર એમને હાથ નાખી નાખીને કાઢ્યું ને તો એક નેલ કટર નીકળ્યું ને એક કોમ્બ નીકળ્યો ને એક હેર ઓઇલની બોટલ નીકળી. એટલે બહુ આશ્ચર્ય થયું કે વોટ ઇઝ ધીસ ઇનસાઇડ. એટલે અમે એમને કહ્યું કે અમારા ગુરુએ આખી રિલીફ કીટ સાંભળી. હવે એક વખતે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 81 વર્ષની હતી, હા, અને રાત્રે 11 થી 12 10 મહિના સુધી રોજ એમણે ભુજ ભૂકંપનો બીએપીએસની કાર્યવાહીનો રિપોર્ટ લીધો છે એટ ધ એજ ઓફ 81. પ્રમુખ સ્વામી મહારાજે આ કીટ જોઈ એટલે એમણે કહ્યું કે અહીંયા લોકોને ઘણા બધાને નખ વધી ગયા છે, કારણ કે અઠવાડિયું જેવું થયું, તમે જમવાની અનુકૂળતા નહીં, આમ આપણે એક નેલ કટર મૂકો. એટલે સંતોએ કીધું કે સ્વામી કોઈ દિવસ રિલીફ કીટમાં નેલ કટર હોય નહીં. મારા જેવો કોઈ કીધું કે સ્વામી અત્યારે તો બધા નેચરલ નેલ કટર વાપરી લેતા હોય. સ્વામી કે ના મૂકો. પછી પ્રમુખ સ્વામી મહારાજ કે એક કાસ્કો મૂકો, કે લોકોને આમ વાળ ઓળે ને તો જરા ફ્રેશ થાય, ને એક તેલની સીસી મૂકો, લોકો હેર ઓઇલ નાખે ને જરા ઓળે ને તો ફ્રેશ લાગે, કે ના વધવાનું કંઈ હતું નહીં, કારણ કે સખત ભૂકંપ હતો એટલે બધું ડ્રેનેજ સિસ્ટમ ને બધું પાઇપ ને બધું ઉખડીને બહાર જતું રહેલું. તો મિસ્ટર શોલોમને એમ થયું કે આવી ભાવનાથી એ કામ કરે છે. નોર્મલી ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં શું હોય કે કોથળીમાં થેપલા ચાર મરચા નાખીને આપવા જ માંડવાનું હોય, બહુ બહુ તો સુખડી હોય, અને 8-8 આઈટમની ડીશ બનાવી સવાર બપોર સાંજ, સવાર બપોર સાંજ થઈને 10 મહિના સુધી બીએપીએસ ભુજ મંદિરમાં 65,000 થી 85,000 લોકો જમતા હતા પર ડે. હા, તો મિસ્ટર શોલોમ કીધું કે આ બધા વિચારો કોના હતા? એટલે અમે કહ્યું અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના. કેન આઈ સી હિઝ પિક્ચર? એટલે અમે પ્રમુખ સ્વામી મહારાજનો ફોટોગ્રાફ દેખાડ્યો. પહેલું જ એમણે ઓબ્ઝર્વ કર્યું અને બહુ જ સરસ ઓબ્ઝર્વ કર્યું કે તમે સંતો છે, તમે મુંડન રાખો છો, યુ ડોન્ટ હેવ હેર્સ, અને તમે કોઈ દિવસ વાળ નથી ઓળે, એટલે હું સમજી શકું છું પ્રમુખ સ્વામી. મારે કહો હા, એટ ધ એજ ઓફ 17 અમે દીક્ષા લીધી, ઇઝ ટુડે 81, એટલે લગભગ 65 વર્ષથી એમને વાળ ઓળ્યા નથી, કારણ કે વાળ જ નથી માથા ઉપર. ત્યારે મિસ્ટર શોલમ બોલ્યા કે જે વ્યક્તિએ 65 વર્ષથી વાળ નથી ઓળ્યા એ વ્યક્તિને કોકને કાંસકો આપવો અને માથામાં નાખવાનું તેલ આપવું, એ વિચાર આવવો, એ હૃદયથી, આ જીવન મૂલ્ય છે, રાઇટિયસનેસ, પ્રામાણિકતાથી કામ કરવાનું, એ વિચાર આવવો કેટલી મોટી વસ્તુ છે. પછી આ લોકો તો પ્રોફેશનલ હોય, એકેડેમિકલી ક્વોલિફાઈડ. બીજો પ્રશ્ન પૂછ્યો, ફ્રોમ વિચ યુનિવર્સિટી પ્રમુખ સ્વામી હસ ડન ઇઝ MBA? કઈ યુનિવર્સિટીથી પ્રમુખ સ્વામી MBA કર્યું? અમે કીધું એ 5 ધોરણ ભણેલા છે. ત્યારે મિસ્ટર શોલોમ એક સરસ વાક્ય બોલ્યા, એ હું તમને લેટર ટુ લેટર કોટ કરું છું. મિસ્ટર શોલોમ બોલ્યા કે વી આફ્ટર મેની બ્રેઇન સ્ટોર્મિંગ સેશન્સ ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટ ધ ઇઝરાયલ આર્મી, વી કુડ નોટ કમ ટુ સચ થિંગ્સ એન્ડ હી કુડ એકચ્યુઅલી ગીવ ધીસ થિંગ્સ બીકોઝ વી વર્ક ફ્રોમ ધ હેડ, હી વર્ક્સ ફ્રોમ ધ હાર્ટ. અમે બુદ્ધિથી કામ કરીએ છીએ અને એ હૃદયથી કામ કરે છે. જો તમારામાં કાર્યની પ્રામાણિકતા હોય, પ્રમુખ સ્વામી મહારાજ જે બોલેલા કે બીજાના સુખમાં આપણું સુખ, કેટલું પ્રામાણિક હશે? તમારા કેટલા રિલેશનશીપ્સ છે સોસાયટીમાં, સમાજમાં, એ અગત્યના નથી, કેટલા મિનિંગફુલ છે, કેટલા ટ્રસ્ટેડ છે, એ અગત્યના છે. હાવ યુ કેર ફોર પીપલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને યાદ રાખજો, FB ઉપર ને બધી જગ્યાએ તમારા 400-500 મિત્ર હોસ્પિટલમાં હોય ત્યારે એમાંથી કોઈ નથી આવતું, ખબર છે ને? એ તમારા ફેમિલી મેમ્બર જે ઘરમાં રહેતા હશે એ જ 2-4 જણા આવશે. FB વાળો કોઈ હોસ્પિટલમાં તબિયત જોવા આવતો? જોશી બોલો તો. હા, તો પછી હવે ઓછો ટાઈમ કાઢજો એમાં. એટલે રાઇટિયસનેસ ઇન યોર લાઈફ. પછી રિહેબિલિટેશન ચાલુ કર્યું, BAPS સંસ્થાએ 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા, બીજી 42 ગામોમાં પાણીની ટાંકી કે સ્કૂલને બધું બાંધી આપ્યું. એ વખતે એક મહાનુભાવ બહુ સરસ વાક્ય બોલેલા, એ બોલેલા કે ભારત દેશના એક પૂર્વ પ્રધાનમંત્રી, એમ કરીને એમને નામ પણ આપેલું, કે ભારત દેશના એક પૂર્વ પ્રધાનમંત્રી એક વખત એવું બોલેલા કે અમે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી એક રૂપિયો છોડીએ તો એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. એવું બોલેલા છે એક પ્રધાનમંત્રી.
પણ અહીંયા કચ્છ ભૂકંપ વખતે અમે જોયું કે બીએપીએસ સંસ્થામાં જે રાહત પ્રવૃત્તિ કાર્ય થાય છે, બીએપીએસ અને પ્રમુખ સ્વામી મહારાજને રૂપિયો આપીએ છીએ અને લાભાર્થી સુધી પહોંચતા પહોંચતા સવા રૂપિયો થઈ જાય છે. આટલી પ્રામાણિકતાથી કામ. પ્રમુખ સ્વામી મહારાજને ગાંધીનગરમાં સુનિલભાઈ પારેખ બેંક ઓફ બરોડાના નવા મેનેજરે કહ્યું કે સ્વામી તમારા બેંક એકાઉન્ટથી શરૂઆત કરી છે. પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું મારું બેંક એકાઉન્ટ જ નથી. આજે પ્રમુખ સ્વામી મહારાજને ધામમાં પધાર્યા 7 વર્ષ થાય, એમના નામે કોઈ બેંક એકાઉન્ટ નીકળ્યું નહીં, કોઈ જ્વેલરી કોઈ પ્લોટ નીકળ્યું નહીં. શું પ્રામાણિકતાથી જીવન જીવ્યા છે. એટલે આપણે પણ ધંધામાં પ્રામાણિકતા રાખવી. ચોખ્ખી દેશી ભાષામાં જીએસટી ભરી દેવું એ પ્રામાણિકતા કહેવાય. ખબર છે ને, બે પ્રકારના જીએસટી છે. એક જીએસટી ભરો એટલે બીજા જીએસટી એટલે આશીર્વાદ. ફર્સ્ટ જીએસટી ઇઝ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, એ તમે ભરો એટલે બીજો જીએસટી ઉપરથી વર્ષે. જીએસટી ગોડ સેવ્સ ટેન્શન, એ બીજો જીએસટી છે. ગોડ સેવ્સ ટેન્શન. આપણા પ્રધાનમંત્રીને જાહેરમાં કહેવું પડે કે ભારતમાં ફક્ત 2200 લોકો જ 50 લાખથી વધારે વાર્ષિક ટેક્સ ભરે છે. જે દેશમાં આપણે જન્મ્યા છીએ, જે માટી ખાઈને આપણે મોટા થયા છીએ, જે સમાજમાં રહીને આપણે સમૃદ્ધ થયા છે, જે સરકારના નીતિ નિયમ અને કાયદાથી આપણે ધંધો વ્યાપાર કરતા શીખ્યા, પ્રામાણિકતાથી દેશને અને સરકારને આપણે વફાદાર રહેવું જ જોઈએ. એ નાગરિક તરીકે આપણી ફરજ છે. અને એ પણ યાદ રાખજો, અણહકનું રાખેલું લાંબુ રહેતું નથી. થિંગ્સ દેટ ડઝ નોટ બિલોંગ ટુ યુ ડઝન્ટ રિમેઇન વિથ યુ ફોર લોંગ, એ સિદ્ધાંત છે. આજે નહીં તો કાલે જશે. અને ઘણી વખત એવી ખરાબ રીતે જાય ને, હેલ્થ એ બગાડે, રિલેશન્સ એ બગાડે, ધંધો બગાડે. તો એ પ્રામાણિકતાથી એક નાગરિક તરીકે આપણે હંમેશા પ્રામાણિકતા રાખવા. ચર્ચા આપણે બધા કરીએ દેશમાં નથી, દેશમાં પેલું નથી, એમ આઈ એમ પરફેક્ટ સિટીઝન. પહેલાં આપણે આપણી જાતને પૂછવાનું, હું એક યોગ્ય નાગરિક છું આ દેશનો? તો પછી આપણે રાઇટિયસનેસથી જીવ્યા કહેવાઈએ. એટલે દેશને અને સરકારને હંમેશા વફાદાર રહેવું. પ્રમુખ સ્વામી મહારાજ તો પરદેશમાં પણ બધા અમારા બીએપીએસના અનુયાયીઓ બીજા લોકોને કહેતા કે આપણે જે દેશમાં, તમે અમેરિકામાં રહો છો, ઇંગ્લેન્ડમાં રહો છો, યુરોપમાં, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં, એ દેશની સરકાર અને દેશને હંમેશા વફાદાર રહેવું જોઈએ. અને પ્રામાણિક નથી તો પ્રશ્ન તો છે જ ને. સરકારના હાથ લાંબા છે, પછી કાયદાના હાથ લાંબા છે, છે જ. માટે આપણે પ્રામાણિકતાનો ગુણ કેળવવો. ઇટ ઇઝ અ મધર ઓફ ઓલ વેલ્યુઝ. એમાંથી ઘણા બધા મૂલ્યો બીજા જન્મી શકે. મોટા મોટી વસ્તુ તો મેં કહ્યું ને, એટ ધ એન્ડ ઓફ યોર લાઈફ યુ કેન પુટ યોર હેન્ડ ઓન યોર ચેસ્ટ એન્ડ ટેલ યોર સેલ્ફ, યસ આઈ લીવડ માય લાઈફ. છાતી પર હાથ મૂકીને આપણે આપણી જાત માટે તો સંતોષ રહેવો જોઈએ ને. એ તો છેલ્લી અવસ્થામાં છાતી પર હાથ મૂકે, પહેલાંને છેતર હતો ને, પહેલાંની જમીનમાં 7 બારમાં મેં નામ નંખાવી દીધું હતું ને, આવું બધું યાદ આવે તો આપણે તો એ તો પશુ જેવું જીવન જીવ્યા. હમણાં રાત્રે 12 વાગશે ને રોડ બધા સુમસાન થશે એટલે બધા કૂતરાઓ રોડ ઉપર આવી જશે, તમે જોજો. અને બસશે એકબીજાની ટેરેટરી માટે, કંઈક ખાવા માટે. અને એના એક્ઝેક્ટ 12 કલાક પછી કાલ બપોરે 12 વાગે 3-piece suit પહેરીને કોર્પોરેટ ઓફિસમાં એ જ થશે. પેલું બિચારું પોતાની ટેરેટરી માટે, આ પોતાની 1/2 એકર જગ્યા માટે. આપણે ગૌરવવંતુ જીવન જીવવાનું. આઈ કેનોટ ડુ એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. રિપીટ વિથ મી, આઈ કેનોટ ડુ એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. હું જીવનમાં કશું ખોટું કરી જ ન શકું. એ રોજ સવારે ઉઠો એટલે ભગવાનને પ્રાર્થના કરવાની, જે પણ ભગવાનના સ્વરૂપમાં આપણને શ્રદ્ધા હોય, અને પછી આ વાક્ય, આવા 2-4 વાક્ય પોતાની જાતને કહેવા, તો યુ કમ આઉટ ઓફ ધ બેડ. તમે પથારીની બહાર સવારે આમ એનર્જી અને તેજથી આવો, શક્તિથી આવો. એટલે રાઇટિયસનેસની વાત છે. નીતિમત્તા અને પ્રામાણિકતા હોય તો બધી જ પ્રગતિ એમાં રહેલી છે, અને નીતિમત્તા અને પ્રામાણિકતા ના હોય તો બધી જ અધોગતિ એમાં રહેલી છે. આ જીવનનો બીજો મૂલ્ય છે. એટલે હંમેશા પ્રામાણિક અને નીતિમય રહેવાનો પ્રયત્ન આપણે કરવો જ જોઈએ. કિંમત એની છે.
છેલ્લો પ્રસંગ કહો અને પછી એક બીજો જીવન મૂલ્ય છેલ્લી એક શીખવાડવાની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં પધારેલા ત્યારે ત્યાં અમેરિકામાં એમને ઘણી બધી કી ટુ ધ સિટીઝ પ્રાપ્ત થયેલી છે. એમાં નોરા હોલ કાઉન્ટીના મેયર જેમ્સ લેમ્બર્ટીએ પ્રમુખ સ્વામી મહારાજને કી ટુ ધ સિટી આપી ત્યારે અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામીએ એમને પૂછ્યું કે તમે તો કોઈ દિવસ પ્રમુખ સાહેબને મળ્યા જ નથી, તમે કોઈ દિવસ એમને જોયા જ નથી, તમે કેવા કી ટુ ધ સિટી આ શહેરનું સર્વોચ્ચ સન્માન એમને આપો છો. ત્યારે એ મેયર બોલ્યા કે તમારા જે રેડ ડોટ છે ને, એ બિચારા એવું બોલ્યા હતા, ચાંદલો છે કર્યો છે ને જે સ્વામિનારાયણનો, એ લોકો છે ને કોઈ જગ્યાએ ટિકિટ એને ટ્રાફિકિંગની મળી નથી, બીજું ડોમેસ્ટિક વાયલેન્સમાં કોઈની ઉપર કેસ નથી ચાલતો, ત્રીજું નેબરહુડમાં એ લોકોનો કોઈ જગ્યાએ ઝઘડો નથી, ચોથું શનિ રવિમાં મહિને એક વખત કમ્યુનિટી સર્વિસીસના હોય અને જાહેર થાય કાઉન્ટી તરફથી તો એ લોકો ઉત્સાહથી જોડાય છે. એટલે અમને એમ થયું કે આવી એક સારી કમ્યુનિટી જો જે વ્યક્તિ અહીંયા તૈયાર કરી શકતી હોય, વ્યક્તિના જીવનમાં કેટલી બધી સાત્વિકતા અને સારા પાસે, એટલે અમે કીડ ધ સિટી આપી. જો આ પ્રતિષ્ઠા વધી કે નહીં, હા કે ના, પ્રતિષ્ઠા તમારી વધે છે. એટલે સ્ટીફન કોવી 7 Habits ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ પુસ્તક, જે મોસ્ટ ક્રાઉન્ડ મેનેજમેન્ટ પુસ્તક છે, એમાં એક બહુ સરસ વાત લખે છે કે તમે મૃત્યુ પામ્યા છો અને ભગવાને તમને એવી શક્તિ આપી કે મારી આજુબાજુ લોકો મારા વિશે શું ગણગણે છે, શું બોલે છે, શું વિચારે છે એવું તમે જાણી શકો છો. એ વખતે તમારે શું સાંભળવું છે ને એ પ્રમાણે અત્યારે જીવન જીવજો. એ વખતે તમારા વિશે જે બોલાય એ તમે જો એમ ઈચ્છતા હો કે સારું ને વિશેષ બોલાય, તો અત્યારે પળે પળે એવી રીતે જીવવી પડે. એટલે બીજો અગત્યનું જીવન મૂલ્ય નીતિમત્તા અને પ્રામાણિકતા છે. નીતિમત્તા અને પ્રામાણિકતા હોય તો તમારા ફેમિલી વેલ્યુઝ તમારા પારિવારિક જીવનમાં પણ તમને સુખ આવે. દિલ્હીમાં રોજ 70-80 ડિવોર્સ કેસીસ નોંધાય છે. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં રોજ 70-80. હૈદરાબાદ સિકંદરાબાદની ટ્વીન સિટીમાં રોજના 100. એટલો બધો તો શું વાંધો પડી જતો છે. અને એક સર્વે પ્રમાણે આમાંથી 5% કેસ ડિવોર્સના એ 60 ઉપરની ઉંમરના છે. હવે 25-28 લગ્ન કરે, 30-35 ચાલી ગયું, હવે 10-15 ચલાવવાના છે, ત્યાં સુધી એકાદી વિકેટ તો પડશે, ચલાવી લે ને. પછી એનાલિસિસ થયું કે વાય પીપલ અબાઉટ ધ એજ ઓફ 60 દે આર ગોઈંગ ફોર ડિવોર્સિસ. 60 વર્ષથી ઉંમરથી ઉપર અને 30-35 વર્ષ લગ્ન જીવન થઈ ગયા છે, પછી શું કામ છૂટાછેડા માટે જાય છે? એના કારણો અનબિલીવેબલ જે કારણો બહાર આવે. એમાં પહેલું અગત્યનું કારણ આવ્યું, આ તો હું એકદમ ક્રમમાં નથી બોલતો પણ અગત્યનું એક કારણ આવ્યું, ઓવર એક્સપોઝર ટુ સોશિયલ મીડિયા સાઇટ્સ, સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. લગ્ન જીવનને 35 વર્ષ ઓલરેડી થઈ ગયા છે તો સોશિયલ નેટવર્કિંગમાં જાય છે શું કામ? પછી શંકા કુશંકા ઊભી થાય કે ના થાય, હા કે ના થાય. અને કોક મેક્સિકોમાં બેઠું એનું તારે અહીંયા શું છે? સોશિયલ નેટવર્કિંગમાં કોક મેક્સિકન જોડે કેનેડિયન જોડે ચેટ કર, નથી એ વ્યક્તિ અહીંયા આવવાની, નથી તું ત્યાં જવાનો. અને હજી તો આધાર કાર્ડ લિંક થશે ને, હવે થઈ રહ્યું છે, આધાર કાર્ડ લિંક થશે ને એટલે ખબર પડશે કે હું છેલ્લા 10 મહિનાથી કોકને સ્વીટી સમજીને વાત કરતો એ તો રઘો હતો. કારણ કે આમાં તો જેન્ડર છુપાવે છે લોકો, પીપલ હાઇડ ધ જેન્ડર એઝ વેલ. પછી પ્રશ્ન યંગ કપલ્સમાં પણ આ જ પ્રશ્ન છે. તમે એકવાર પવિત્ર અગ્નિની સાક્ષીએ જોડાઈ ગયા પછી યુ હેવ ટુ ફોલો ધ નોર્મ્સ ડિસિપ્લિન્સ, પછી એ શિસ્ત હોવી જ જોઈએ, તો જ લગ્ન જીવન અને પારિવારિક જીવન ચાલશે. ભવિષ્યની પેઢીને તમે ઉપદેશ શું આપશો? વર્તનથી આપવું પડે. પછી બીજા તો ક્ષુલ્લક કારણો છે. બીજું એક કારણ એવું છે, ધ સ્પીડ ઓફ ફેન એન્ડ એસી ઇન બેડરૂમ. તને 5 ફાવતું અને પત્નીને 2 ફાવતું તો 2 જણા પ્રેક્ટિસ કરીને 3 ઉપર આવી જાઓ, અને ના ફાવતું તો એક રજા એક્સ્ટ્રા ઉડી લેવાય, છૂટાછેડા માટે એપ્લાય ના થવાય. ત્રીજું કારણ શું છે ખબર છે? સડનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ. કે મારા સ્પાઉસને એટલે પતિ પત્ની એકબીજા માટે કે એને ડ્રેસિંગ સેન્સ ખબર નહીં, અચાનક જતી રહે. 60 વર્ષે જબ્બો લેંગો પહેરવા બધું આવી ગયું,
કેવું ઘનશ્યામભાઈ એમને જબ્બો લેંગો પહેરો છે એટલે કહું છું, લાઇટલી વાત કરું છું, પણ કહેવાનું શું, હવે 60 વર્ષે બીજું શું તમારા ડ્રેસિંગ સેન્સની ચિંતા છે? પણ પેલી નાનપણથી ટેવ પડી ગઈ, અરીસા સામે ઉભા રહી એટલે આમ જોવે, પાછું આમ જોવે, પાછું આમ જોવે, હવે બીબુ ગળાઈ ગયું છે, એમાં કોઈ ફેરફાર નથી થવાનો, અને જે હવે ગોઠવાઈ ગયું છે એમાં કોઈ ફેરફાર નથી થવાનો. એક્સેપ્ટ ઇટ. એક્સેપ્ટન્સ બહુ મોટી પ્રામાણિકતા છે જીવનમાં, ઓનેસ્ટી, કે મારા ભાગ્યમાં જે હતું એ મને મળ્યું છે. અને સિલેક્શન પણ આપણે જ કર્યું છે ને, કોઈ આપણને બાવડું પકડીને ચોરીમાં લઈ ગયા નથી, કે આમ દોરડે બાંધીને ઢસડીને લઈ ગયા નથી. કોઈને એવું થયું છે? હા કે ના? કોઈ નથી થયું. યુ સિલેક્ટેડ યોર સ્પાઉસ બાય યોર ચોઇસ, યસ ઓર નો? પછી આ બધા કારણો વચ્ચે આવવા જ ના જોઈએ. આ પ્રામાણિક જીવન કહેવાય, ફેથફુલ. ત્રીજો મોટો જીવન મૂલ્ય છે જીવનમાં સેવા અને ભક્તિ. પ્રમુખ સ્વામી મહારાજનું એક જીવન સૂત્ર હતું, એ પણ હું તમને ફરી વખત અક્ષરશઃ કહું છું. એ પોતે કહેતા કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ છે એ અમદાવાદમાં હતા, અને ત્યાં એક બહુ જ મોટા પત્રકાર, અત્યારે પણ છે ને, બહુ મોટું નામ છે, હું જાહેરમાં નામ નથી આપતો, પણ એ બહુ જ મોટા પત્રકાર છે. અને બહુ જ આવીને એમને પ્રામાણિકતાથી મહંત સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી, એક પત્રકાર તરીકે મેં બહુ ઊંચી ક્ષિતિજો આંબી લીધી છે, મને ખૂબ રાજ્ય કક્ષાના, રાષ્ટ્રીય કક્ષાના, આંતરરાષ્ટ્રીય કક્ષાના ખિતાબો મળેલા છે, ઇનામો મળેલા છે, અને ભગવાનની દયા બધી રીતે છે. અમદાવાદ જેવા શહેરમાં રહું છું, મોટો બંગલો છે, ઘરે બે ગાડી છે, પત્ની સંતાનો, એટલે સરસ પરિવાર છે, માતા પિતા સાથે રહે છે, બધાનું સ્વાસ્થ્ય સારું છે, રાત્રે ભેગા જમીએ છીએ, આનંદ કરીએ છીએ. પણ હજી મને એમ લાગે છે કે મારે આદર્શ માણસ બનવું હોય, હું પત્રકાર તો આદર્શ બની શક્યો છું, પણ આદર્શ માનવ બનવું હોય તો મારે શું કરવું? પ્રમહન સ્વામી મારે એક જ શબ્દ બોલ્યા, બહુ મિતભાષી છે, એક જ શબ્દ બોલ્યા, શ્રદ્ધા. એ ભગવાનમાં શ્રદ્ધા, ધર્મમાં શ્રદ્ધા. એ જે જીવન મૂલ્ય છે કે સેવા અને ભક્તિમાં અવશ્ય પ્રવર્તવું. વિચાર કરો, 140 કરોડની આપણી વસ્તી છે, બધા નક્કી કરે કે અઠવાડિયામાં 2 કલાક સમાજ સેવા કરવી છે, કોઈ પણ એનજીઓ સાથે, કોઈ પણ કોઝ જે તમારા હૃદયથી નજીક છે, કોઈને ઓર્ફનેજ હોય, કોઈને એકેડેમિક્સ હોય, કોઈને હેલ્થ હોય, વોટ એવર, જે કોઝ તમારા હૃદયથી નજીક છે એમાં તમે અઠવાડિયે 2 કલાક આપો તો દર અઠવાડિયે 280 કરોડની સમાજ, કલાકોની સમાજ સેવા દેશમાં થાય. કેવડી મોટી વાત બને! અમેરિકામાં તો ડોક્ટર્સ ઓફિશિયલી પ્રિસ્ક્રાઇબ કરે છે, મેડિસિન 1, મેડિસિન 2 તમે બીમાર થયા હોય ત્યારે, અને પછી નીચે લખે કે દર અઠવાડિયે 2 કલાક સમાજ સેવા કરવી. કારણ કે સાયન્ટિફિકલી, એક્સપેરિમેન્ટલી, ક્લિનિકલી પ્રૂવ થયું છે કે તમે જ્યારે નિસ્વાર્થ સેવા કરો છો ત્યારે તમારા સ્ટ્રેસ ઓછા થાય છે, તમારા ડિપ્રેશન લેવલ દૂર થાય છે, તમારી ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થ સારી બને છે, તમારા જીવનમાં ઓપ્ટિમિસ્ટિક આઉટલુક આવે છે. એટલે 2010માં પશ્ચિમના દેશોમાં એક સર્વે થયો, સર્વેનું નામ હતું ડુ ગુડ લીવ વેલ, તમે સારું કરો ને સરસ જીવો. આ સર્વે નીચે લગભગ 25,000 લોકોનો સર્વે થયો કે જે લોકો સારી રીતે સમાજ સેવા કરતા હતા, અને બીજા 25,000 એવા હતા કે જે કોઈ સેવામાં નહોતા જોડાયા. એ સર્વે પરથી એ લોકોને સામાન્ય ખ્યાલ આવ્યો કે જે લોકો નિત્ય કોઈ સમાજ સેવામાં નિસ્વાર્થ ભાવે જોડાતા હતા, કોઈ પણ જાતના વળતરની અપેક્ષા વગર, એ લોકોનું દે હેડ ફ્યુઅર પિલ્સ ટુ ટેક એન્ડ લેસર વિઝિટ્સ ટુ ડોક્ટર. પહેલી વાત, એ લોકોને ગોળીઓ ઓછી ગળવી પડી અને ડોક્ટર પાસે ઓછી વાર જવું પડ્યું. આ પહેલું લખેલું. બીજું, દે હેડ બેટર ફિઝિકલ, મેન્ટલ એન્ડ ઇમોશનલ હેલ્થ. ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થ લોકોની વધારે સારી હતી. ત્રીજું લખ્યું, દે હેડ એન ઓપ્ટિમિસ્ટિક આઉટલુક ટુ લાઈફ અંડર વર્સ્ટ સર્કમસ્ટાન્સીસ. જીવનમાં સંજોગો, પરિસ્થિતિ બગડે, છતાં આ લોકો જે નિસ્વાર્થ સેવા કરતા હતા ને, એનું મન પ્રફુલ્લિત રહેતું હતું ને, એટલે એ લોકોને ખરાબ પરિસ્થિતિમાં પણ સકારાત્મક અભિગમો રહેતા હતા. આ બધા જીવનના કેટલા મોટા લાભ છે, યસ ઓર નો? તો એ સેવાથી થાય છે. એટલે નાની મોટી સેવામાં તમારામાંથી ઘણા બધા જોડાયા હશો. છેવટે કંઈ સેવા ના મળે તો આપણે સ્વચ્છ ભારતમાં જોડાઈ જવું, આપણા ઘરની આજુબાજુનો કચરો સાફ કરી નાખો. મારો દેશ છે ને, મારું ગામ છે ને, હું નાગરિક છું ને, મારે 2 કલાક સેવા કરવી અઠવાડિયું એટલે કરવી, તો કેટલું મોટું કામ થાય.
એટલે એક સેવાની વાત છે, છેલ્લી 5 મિનિટમાં હું પૂરું કરું છું. અને બીજી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ. ભગવાન પ્રત્યેની ભક્તિ જેટલી દ્રઢ હશે, ઇટ હેઝ એડવાન્ટેજ. 50,000થી વધારે રિસર્ચ પેપર દેશ પ્રદેશમાં પબ્લિશ થયા છે બાય મેન ઓફ સાયન્સ, એટલે વૈજ્ઞાનિકો દ્વારા, કે જેમાં પ્રાર્થનાથી, ભગવાનના નામ સ્મરણથી, શસ્ત્રાસ્ત્રોના વાંચનથી, મંદિરે જવાથી શું લાભ છે. અમેરિકામાં ડ્યુક યુનિવર્સિટી છે, બહુ વિશ્વ પ્રસિદ્ધ છે. ડ્યુક યુનિવર્સિટીએ 10 વર્ષ સુધી સર્વે કર્યો 2700 લોકોનો, જેમાં 80% લોકો નિત્ય ધર્મસ્થાનમાં જતા હતા, જે પણ ધર્મમાં એમને શ્રદ્ધા હોય, અને 80% લોકો એવા હતા જે નહોતા જતા. તો સર્વે કર્યા પછી એ લોકોએ એક તારણ લખ્યું છે, ઘણા બધા તારણ લખ્યા, જેમાં એક હેલ્થ સંબંધી તારણ, કે ધોઝ હુ રેગ્યુલરલી વિઝિટેડ રિલિજિયસ પ્લેસીસ, દે સ્ટૂડ 40% લેસ ચાન્સ ઓફ અ કાર્ડિયાક એરેસ્ટ. જે લોકો નિત્ય ધર્મ સ્થાનોમાં દર્શન માટે જતા હતા, એ લોકોને હાર્ટ એટેક કે કોઈ પણ કાર્ડિયાક પ્રોબ્લેમ આવવાની શક્યતા 40% ઓછી હતી. હું કહું છું સ્વર્ગની વાત, મોક્ષની વાત પછી સમજશું, પહેલાં આવા લાભ થતા હોય અને એ મફતમાં થતા હોય, વગર ઇન્વેસ્ટમેન્ટના તો લેવા જ જોઈએ ને. એટલે અધ્યાત્મમાં વિશ્વાસ રાખવાનો. તમને એમ થાય કંઈ દેખાતું નથી, પણ અત્યારે હમણાં ફંક્શન છૂટશે ને તમે પાર્કિંગમાંથી તમારું વાહન લેશો, તો અહીંથી ઘર સુધી તમારો રસ્તો તમને અહીંથી દેખાવાનો છે. તમે હેડલાઇટ ચાલુ કરો એટલે 5-7-10-15 ફૂટનું તમને દેખાય, અને એ લાઇટમાં તમે આગળ જશો એનું આગળનું દેખાડશે. યુ સ્ટાર્ટ, કોક જગ્યાએ તો એક ડગલું માંડવું પડે. એમને બહાર બેઠા બેઠા તમે લોજિક એમ લગાડો તો પાનના ગલ્લે બેઠો હોય, ભાઈ મોઢામાં પાનનું તમાકુનું પેલું માવો હોય, અહીંથી એક પાછો રેલો ઉતરતો હોય, અને બટન બે ખુલ્લા હોય, સ્લીપર પહેર્યા હોય, નોકરી ક્યાંય ના મળતી હોય, લાયકાત એ ઓછી હોય, અને આમ પિચકારી મારે કોઈક દિવાલ ઉપર, એટલે પાછું સ્વચ્છ ભારત બગાડે, પિચકારી મારતો મારતો બોલે હું ભગવાન કોણે જોયા. હવે તારી હેસિયત શું? તું આલ્બર્ટ આઇન્સ્ટીનને પૂછ, તું આર્કિમિડીઝને પૂછ, તું ન્યૂટનને પૂછ, તું પાસ્કલને પૂછ, આ બધા top 10 વૈજ્ઞાનિકોના નામ હું બોલ્યો, આ બધાને ભગવાનમાં શ્રદ્ધા કેટલી બધી હતી. આવા મોટા વૈજ્ઞાનિકને શ્રદ્ધા આટલી બધી હતી, એની 2 થિયરી તું ભણ્યો BSCમાં, 3 વર્ષ પૂરા કરતા કરતા એક તો પાછા 5 કર્યા છે, 5 વર્ષે BSC થયો, અને આવાની 2 થિયરી ભણીને એમ કે આઈ એમ અ મેન ઓફ સાયન્સ, હું પાસ્કલને ભણ્યો છું, હું આર્કિમિડીઝને ભણ્યો છું, ન્યૂટનના ગ્રેવિટેશન લોઝ ઓફ મોશન જાણું છું. પણ આ બધાને ભગવાનમાં કેટલી શ્રદ્ધા હતી. ન્યૂટન ખાલી એના બગીચામાં બેઠા હતા, સર આઇઝેક ન્યૂટન, 150 ડિસ્કવરીઝ અને ઇન્વેન્શન્સ એના નામે છે. અને સફરજન પડ્યું તો એને વિચારક નીચે કેમ પડ્યું, અને આપણે જગ્યાએ બેઠો તો નાની માટે જ પડ્યું હોય ને, ખાવા મંડે, આપણી એની બુદ્ધિમાં આટલો ફેર છે. એને વિચારે કે નીચે કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું, અને ગુરુત્વાકર્ષણનો કાયદો આપણને આપ્યો. આ કેલ્ક્યુલસ 12મા ધોરણમાં ભણીએ છીએ વિજ્ઞાનમાં, એમનું એમની ભેટ છે. આવી વ્યક્તિ એના બગીચામાં એમના ધર્મપત્ની સાથે બેસીને કંઈક સવારે મોર્નિંગ ટી લેતા હતા, ચા પીતા હતા, કેઝ્યુઅલી એમના અંગૂઠા ઉપર નજર ગઈ, અને અંગૂઠાની એને મૂવમેન્ટ જોઈ, ગાંડા થઈ ગયા, કપ મૂકીને દોડ્યા સીધા સ્ટડી રૂમમાં, અને એમના જીવનચરિત્રમાં એમણે આ પ્રસંગ લખ્યો છે, અને એક્ઝેક્ટ વર્ડ્સ લખ્યા છે. જો કે આપણે તો આમ જોયું હોય, આમ તો રોજિંદુ જોઈએ, જો કે આપણને તો 2 જ મૂવમેન્ટ આવે, 12 મૂવમેન્ટ પકડી આની, આપણને 2 જ આવડે છે, એક આ જે નાનપણથી, અને બીજી હમણાં પેલું લાઇક શરૂ થયું છે, 2 જ મૂવમેન્ટ આવડે છે. હી કુડ પિક અપ લાઇક મોર દેન 12 મૂવમેન્ટ્સ ઇન ધીસ સ્મોલ થમ. અને ન્યૂટન એમના જીવનચરિત્રમાં લખે છે, હું વર્ડ ટુ વર્ડ બોલું છું, ઇન ધી એબસન્સ ઓફ એની અધર પ્રૂફ, the movement of this thumb alone convinces me of God's existence. mara bija koi proof ni zarurat nathi, je rite angutho hale chhe ne, ane atli badi movement smooth, atli nani mechanism ma bhagwan sivay koi muki na shake, atlo moto vaigyanik ne atla ma pratiti aavi, ane tu seno bsc 5 varshe pass se bhagwan kone joya chhe, tari haisiyat su mood se ne tev padi gayi sala apvani. virat kohli ek rohit sharma ocha bole out thai ne, એમાં બિચારો હમણાં સૂર્યકુમાર યાદવ તો બહુ તકલીફમાં છે, એટલે પછી ઘરે બેઠો હોય, લેંઘોન ગંજી પહેરીને, પગ લાંબા કરીને, મમરા ખાતો ખાતો ટીવી પર, અને વિરાટ કોહલી આમ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ જતો હોય, ઓફમાં પીચ થઈને આઉટસ્વિંગ થતો હોય, સ્લેશ મારવા જાય, આવે ફ્રોમ ધ બોડી, કટ લઈને પકડાઈ જાય પાછળ ફર્સ્ટ સ્લીપમાં, રમતા જ નથી આવડતું આ લોકોને, તો તને મોકલીએ બીજું શું હવે,
અગિયારમાંથી કોઈ એકાદા ના ફાવતું તને મોકલીએ. તને ખબર છે વોટ ઇઝ 145 કિલોમીટર્સ પર આવરની ડિલિવરી? આ બધી જે ડિલિવરીઝ પડતી હોય ને 90-95 માઇલ્સ પર આવરની પડતી હોય, તારી જિંદગીમાં ત્યાં પેસ ફેસ નથી કરી ખબર છે. તું કોકની દિવાલ ઉપર કોલસાથી 3 સ્ટમ્પ દોરીને એની દિવાલ બગાડીને ટિકિટ રમીને મોટો થયો છું. અને બોલ પીચ કરીને 2 બાજુ સ્વિંગ થાય 2-2 ફૂટ. આવા પેસ બોલરના હાથમાંથી બોલ છૂટે ને એટલે બેટ્સમેનની બેટ ઉપર આવતા સેકન્ડનો 40મો ભાગ થાય. સેકન્ડના 40મા ભાગમાં એને લાઈન એન્ડ લેન્થ જજ કરી લેવાની. આ બોલનું શું કરવાનું છે, છોડવાનો છે, ડિફેન્સ, અટેક, બધું નક્કી કરી લેવાનું સેકન્ડના 40મા ભાગમાં. ખબર છે હું શું બોલું છું? અને તું બેઠો બેઠો આમ સર રમતા નથી આવડતું. સેકન્ડના 40મા ભાગમાં જજમેન્ટ લઈ લેવાનું કે આનું મારે શું કરવાનું. આપણી જેવું થોડા છે, પહેલા બોલ આઉટ થાય કે ટ્રાયલ બોલ હતો, એવું ના હોય ત્યાં આઈપીએલમાં ટ્રાયલ બોલ નથી હોતા. હું તો એમ સમજતો હતો ટ્રાયલ બોલ, પાછા બીજા બોલ આઉટ થાય ને તો કે અમારે તો નિયમ છે સોસાયટીમાં 2 બોલ ટ્રાયલ ગણવાના. આપણે બધા હશે એટલે આપણે આવી રીતે જ મોટા થયા છીએ ઘનશ્યામ ભાગમાં રમી. એટલે આપણે છે ને બધા જ આપણી જાતને, બધાની વાત કરું છું, આપણા બધાની, આપણે બધા જ આપણી જાતને બહુ બુદ્ધિશાળી માનીએ છીએ. અને 2 વસ્તુ કોઈક ફિલ્ડની ખબર પડે ને એટલે આપણને એમ થાય કે હું લેખ લખવા સમર્થ છું, હું આમાં એક ઓપિનિયન આપવા સમર્થ છું, આ શું છે મને ખબર છે. 2 જ આઈટમ આવડતી હોય હા, અને તો આપણને એમ થાય કે આપણને બધી જ ખબર છે. જેમ તો શેર બજારની ખબર છે, કાલ સવારે નાખને 10 લાખ ખબર પડશે. એટલે જીવન મૂલ્યોમાં શ્રદ્ધા શીખવાની જે આપણે વાત છે ને એમાં આ અહમ ઓછો કરવો પડે, દોઢ ડાયાપણું થોડુંક ઓછું કરવું પડે. પ્રમુખ સ્વામી મહારાજને એક જણે પત્ર લખ્યો, તમે લખો ને અંગ્રેજીમાં આઈ બ્લેસ યુ. પ્રમુખ સ્વામી મહારાજ અંગ્રેજીમાં એક એક અક્ષર લખી શકે પણ આખું વાક્ય નહોતા લખી શકતા. એટલે કોઈની મદદથી લખ્યું આય, પછી લખ્યું સ્વામી સ્પેસ છોડો, એટલે સ્પેસ છોડી, પછી BLESSYOU લખ્યું. એમાં બધા અક્ષર કેપિટલ, પહેલો આઈ નાનો ટપકાવાળો, સેકન્ડ આલ્ફાબેટનો. એટલે આપણે કોઈક બાજુમાં બેઠા હોય ને અને આમ કે સ્વામી આ તો અંગ્રેજી ગ્રામર પ્રમાણે ફૂલ સ્ટોપ પછી પહેલો જે લેટર આવે ને કે હંમેશા કેપિટલ હોય, બાકી બધા નાના હોય. પ્રમુખ સ્વામી મહારાજ આઉટ ઓફ ઓલ હિઝ વિઝડમ હી સેડ કે મને ખબર છે કે પૂર્ણ વિરામ પછી પહેલો અક્ષર કોઈ પણ શબ્દનો છે એ કેપિટલ આવવો જોઈએ, પણ જીવનમાં આ આઈ હંમેશા નાનો રાખવો. અને તમે બુદ્ધિથી વિચારો ને, હવે આ વાક્ય બહુ સાંભળજો, અને આ વાક્ય હવે તમે 10 દિવસ સુધી ખાલી મગજ સમક્ષ રાખજો એટલે તમને અનુભવ થશે હું જે હવે વાક્ય બોલું છું. તમે શાંતિથી બુદ્ધિથી વિચારશો ને, રિફ્લેક્ટ કરશો ને અંદર, ઇન્ટ્રોસ્પેક્શન, આજુબાજુ એવી ઘટનાઓ બનશે, આજુબાજુ એવા વ્યક્તિઓના અભિપ્રાયો તમને જાણવા મળશે કે આપણી બુદ્ધિનું ડોળ ઓછું થઈ જાય. જોજો તમે કંઈક એવી ઘટના બનશે, તમને લાગે કે મને કેમ ના સૂજ્યું ને આને સૂજ્યું, અમે બંને સાથે જ ઊભા હતા. અથવા કંઈક ચર્ચામાં કોઈક બહુ સરસ મુદ્દો બોલશે ને તમને એમ લાગશે મારા કરતાં ઓછો ભણેલો છે, અનુભવ એ ઓછો છે, પણ એને આ સૂજ્યું ને મને કેમ ના સૂજ્યું. એટલે ભગવાનની કૃપા છે કે આવા સંજોગો ઊભા કરે છે આપણી બુદ્ધિનો ડોળ ટાળવા માટે, જેથી શ્રદ્ધા વધે. પણ આપણે કેચઅપ નથી કરી શકતા એ બધી વાતો, આપણી આજુબાજુ જે આવું બને છે ને એને પિકઅપ નથી કરી શકતા. એટલે શ્રદ્ધાનું એલિમેન્ટ છે એ હંમેશા વધારવું. એનાથી શું લાભ, છેલ્લો પ્રસંગ એને પૂરું કરું છું. આફ્રિકાના એક બહુ જ મોટા બિઝનેસમેન હતા મનુભાઈ માધવાણી. યુગાન્ડામાં 25,000 એકર જગ્યા હતી એમને, 25,000 એકર્સ. આ હું 60s અને 70s વાત કરું છું. આખું ટાઉન વસાવેલું, વિલેજ નહીં હા, ટાઉન, બધું અંદર, રોડ, રસ્તા અને હોસ્પિટલ્સ ને સ્કૂલ્સ ને બધું, કર્મચારીઓના છોકરાઓ માટે. એ પ્રમુખ સ્વામી મહારાજને આવીને કાયમ વાત કરતા કે સ્વામી તમે આવડી મોટી સંસ્થા ચલાવો છો અને આટલા વ્યક્તિઓની જવાબદારી છે તમારી, પણ તમારા ચહેરા ઉપર હું કાયમ શાંત પણ જોઉં છું, સ્થિર પણ જોઉં છું, કોઈ ઉદ્વેગ નહીં, કોઈ ટેન્શન નહીં, અને મને આમ રાત દિવસ ટેન્શન રહ્યા કરે છે ધંધાનું, રાત દિવસ મનમાં એમ રહ્યા કરે શું થશે, શું થશે, શું થશે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સરસ જવાબ આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મહેનત સવારથી ઉઠીને આપણા વ્યવસાયમાં આપણી બુદ્ધિશક્તિ આવડત પ્રમાણે કરી લેવાની, પણ સાંજ પડે ભગવાનને પ્રાર્થના કરી દેવાની કે માને મને તમે જે બુદ્ધિશક્તિ આવડત આપેલી એ પ્રમાણે મેં કામ કરી લીધું, હવે જે ફળ આપવું હોય એ તમે આપો, મને માન્ય છે.
આ પ્રેક્ટિકલ શ્રદ્ધાની વાત કરું છું. ટેન્શન ક્યાં આવે છે જોજો, હા બધા મારી સાથે હા પાડશો. ટેન્શન ક્યાં આવે છે? મેં આ નક્કી કરેલું, મેં આ પ્લાનિંગ કરેલું, મેં એક્ઝિક્યુટ કરેલું, મેં પરિણામ લાવવાનું હતું, એ પરિણામ કેમ ના લાવ્યો? આવ્યું, હા કે ના? ટેન્શન અહીંથી આવે છે. પણ કોઈની સાથે ભગવાને MOU સાઈન કર્યું નથી. આપણે જન્મ્યા ત્યારે ભગવાને મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU સાઈન નથી કર્યું. જ્યાં બેટા પૃથ્વી ઉપર જઈશ, જે કામ કરીશ, ગુડી ગુડી જ થશે. એવું ભગવાને સાઈન કર્યું? કોની પાસે હોય તો એવું MOU બતાવજો. એટલે ભગવાન જે પણ ઘટના બને છે આપણા જીવનમાં, કર્મ પ્રારબ્ધ અને ભગવાનની ઈચ્છાથી બને છે. એક્સેપ્ટ ઇટ, ધેટ ઇઝ ફેઇથ. આઈ ટ્રાઈડ માય બેસ્ટ ધ હોલ ડે, ઇન ધ ઇવનિંગ વોટ એવર ધ રિઝલ્ટ ઇઝ હિઝ વિશ, ફિનિશ. કેટલા ટેન્શનમાંથી તમે બહાર બચી જાઓ. અને તમે ટેન્શન રાખો તો એ કામ ટેન્શનથી નથી સુધરતું, એ પ્રશ્ન છે એના સોલ્યુશનથી સુધરતો હોય છે. અને ઉલટા તમે ટેન્શનમાં ડિપ્રેશનમાં, એટલે સોલ્યુશન સૂઝતું હોય એ પાછું ના સૂઝે, હા કે ના? અને બિલ ગેટ્સ કે એલન મસ્ક કે વોરેન બફેટ એ કોઈ એક સેન્ટ પણ લઈને ભેગા જવાના નથી, અને કોઈ સોનાની કઢી સાંજે પીતું નથી. તો આનંદથી જીવીએ ને. મારા ભાગ્યમાં, મારા નસીબમાં, મારા પુરુષાર્થમાં જે હતું એ મને મળ્યું. અને હજી વધારે મેળવવા માટે પુરુષાર્થ કરવો જોઈએ, મનુષ્યનું ગૌરવ છે, એની ના નથી. પણ અસંતોષથી જીવી એ ખોટું છે. તમે એમ કહો કેમ નથી મળતું, કેમ નથી મળતું? પ્રયત્ન કર. તારે હુંડાઈમાંથી મર્સિડીઝ ઉપર જવું હોય તો પ્રયત્ન કરવો, એ મનુષ્યનું ગૌરવ છે, એમાં ના નથી. પણ એ ના મળે ત્યાં સુધી તમે હુંડાઈનો આનંદ ના લઈ શકો ને, એ ખોટું કહેવાય. ધેટ ઇઝ રોંગ. એ જીવન મૂલ્ય શીખવાનું છે. કોકનું જોઈને તો કોઈ દિવસ આપણા મૂડ ફરવા ન જોઈએ. ડોન્ટ ગીવ યોર રિમોટ કંટ્રોલ ઇન સમબડીઝ હેન્ડ્સ. આપણા જીવનનું રિમોટ કંટ્રોલ કોઈના હાથમાં આપવાનું જ નહીં. એ ગમે ત્યારે દબાવે ને આપણા મૂડ ફેરવે તો થોડે ચાલે. તમે ટીવીની સામે રિમોટ કંટ્રોલ બેઠા, તમે જે રીતે સ્વિચ દબાવે પ્રમાણે ચેનલ ફરે, એમ બાજુવાળો સરસ કપડાં પહેરે ને આપણી ચેનલો ફરવા માંડે કેમ ચાલે? બાજુવાળો હુંડાઈમાંથી મેસેજીસમાં આપણી ચેનલો ફરવા માંડે કેમ ચાલે? ઇઝ હી, ઇટ્સ ઓકે, ફાઇન, આઈ એમ, ઇટ્સ ઓકે. એવા એટીટ્યુડથી જીવવાનું, એ તમને શ્રદ્ધા શીખવાડશે. કેમ? એના નસીબનું ને મહેનતનું ભગવાને એને આપ્યું છે, મારા નસીબ અને મહેનતનું ભગવાને મને આપ્યું છે. આ કેટલો સરસ જીવન મૂલ્યો છે. શાંતિથી જીવાય, આનંદથી જીવાય. બાકી નેચરલ રિસોર્સિસ તો બધા માટે સરખા છે ને. કરોડપતિ જે શ્વાસ લે છે જે આપણે લઈએ છીએ ને, કરોડપતિ જે પૃથ્વી ઉપર ચાલે છે, પૃથ્વી પર જ આપણે ચાલીએ છીએ ને, કરોડપતિ દરિયાને જોઈને જેટલો આનંદ લઈ શકે એટલો આપણે લઈ શકીએ. નેચરલ સોર્સિસ ઓફ હેપીનેસ આર ઇક્વલ ફોર એવરીબડી, આર્ટિફિશિયલ સોર્સિસ ઓફ હેપીનેસ ડિફર. તો એમાં શ્રદ્ધા રાખવાની. તો કોઈ દે મનુભાઈ માધવાણી પ્રમુખ સ્વામી મહારાજ પાસે ત્યાં શીખ્યા, વારે વારે એપ્લાય કર્યું. અને 2010ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા મુંબઈમાં, ત્યારે એમણે કહ્યું કે સ્વામી આ જીવન મૂલ્ય હું જીવનમાં શીખ્યો, હવે કોઈ જાતનું ટેન્શન રહેતું નથી કે મેં મારો પુરુષાર્થ કરી લીધો, હવે જે પરિણામે ભગવાનની ઈચ્છા. એટલે આનંદ આનંદ ને આનંદ રહે છે. એટલે બહુ જ મોટો જીવન મૂલ્ય છે. એટલે આપણે ત્રણ જીવન મૂલ્ય અમૃત મંથનમાં શીખ્યા. પહેલી વાત છે વિચારોની સ્પષ્ટતા, વિચારોની સ્વચ્છતા, વિચારોની સમૃદ્ધતા અને વિચારોની સાત્વિકતા. બીજી વાત છે એ રાઇટિયસનેસ, નીતિમત્તા, પ્રામાણિકતા, ધર્મ. અને ત્રીજી વાત છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને કંઈક નાની મોટી સમાજ સેવા. તો આનાથી જીવનમાં ઘણો મોટો લાભ છે. આપ સૌ શ્રદ્ધાથી અહીંયા બેઠા અને આટલા સમયથી તમે સાંભળ્યા એ બદલ આપનો બધાનો ખૂબ ખૂબ આભાર છે. ફરી એક વખત કચ્છ મિત્ર અને જૈન યુથ ફોરમનો આપણે આભાર માનીએ છીએ. આ કાર્યક્રમનું આયોજન થયું છે અને આપ સર્વેનો પણ અમે આભાર માનીને સાથે સાથે પ્રાર્થના કરીએ છીએ કે આપ સર્વેના જીવનમાં, આ મેં નવી વાત નથી કરી, આ બધા મૂલ્યો ઓછા વંતાઓ છે, બધાના જીવનમાં છે, પણ આવી વાતો વારે વારે સાંભળીને આ મૂલ્યો વધારે જીવનમાં દ્રઢ થતા હોય છે તેવી કૃપા આપણા સૌ ઉપર થાય એ ભગવાનને પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.